दादा भगवान ना असीम जय जयकार हो। 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 हेलो, जय सच्चिदानंद। आप सौनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। चालो आगळ वाँचीशुं। समय थई के बराबर? पाना नंबर 7, हेडिंग ज्ञान पछी अज्ञाशक्तिनी स्थिति। પ્રશ્ન કરતા, એટલે જ્ઞાન પછી અજ્ઞા અને પ્રજ્ઞા બંને સાથે રહે? તે અજ્ઞા હોય ત્યારે પ્રજ્ઞા ના હોય, અને પ્રજ્ઞા હોય ત્યારે અજ્ઞા ના હોય? દાદાશ્રી, ના, બે સાથે રહે છે, ધીમે ધીમે બે સાથે રહે છે, એટલે કે ત્યાર ત્રણ જાતના ટ્રાન્સલેશન ચાલે છે, ગુજરાતીથી હિન્દી, ગુજરાતીથી ઇંગ્લિશ, ઇંગ્લિશથી જર્મની, ઇંગ્લિશથી સ્પેન, ઇંગ્લિશથી પોર્ટુગલ। શાંતિથી વાત કરશું, એમ ધીમે ધીમે વાંચો, મારે ધીમું કરવાની જરૂર છે? ડાઈસ સાસરે જાય ને એને ગાડી શીખવાડ આપતી હોય। સારો દાદા, હે સો ઊંધું એ ગાડી સાસરે જાય ને ડાઈન શીખવાડ આપે, એ જે કહો તે। દાદાશ્રી, ના, બે સાથે રહે છે, એમાં ગૂંચવણી ચાલ્યા કરે। આપણને આ જ્ઞાન આપ્યું છે તો એ દેહમાં સાથે રહે છે બંને, એટલે આ અજ્ઞા થોડુંક સફોકેશન કરાવડાવે, ગૂંગળામણ કરાવડાવે, ધીમે ધીમે હવે એ અજ્ઞાશક્તિ નાશ થવાની, પેલી પ્રજ્ઞા વધવાની। પાના નંબર 8, પ્રશ્ન કરતા, ગૂંચવણ થાય એટલે એમ લાગે કે અજ્ઞાશક્તિ જવાની છે। દાદાશ્રી, ગૂંચવાય તે ઘડીએ અજ્ઞાશક્તિ, પછી એનું કશું ચાલતું નથી, એટલે ગૂંચવાય અને પછી ખલાસ થઈ જાય। એ અજ્ઞાશક્તિ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રહ્યા કરવાની, એટલે જેની અજ્ઞાશક્તિ ઓછી થઈ એટલી પ્રજ્ઞાશક્તિ મુક્ત થઈ। સફોકેશન ગૂંગળામણ કરાવે બધું, આપણું કશું લઈ ના જાય પણ ગૂંગળામણ કરાવે, એટલે સુખ આવતું હોય તે ના આવવા દે। આત્માની જોડે બેઠા છીએ તો સુખ તો આવવું જોઈએ, વેદન થવું જોઈએ, પણ ના થવા દે, એ ગૂંગળાવા દે, ચિંતા ના કરાવડાવે, એ ગૂંગળાવે ખાલી। પહેલા બુદ્ધિ ગૂંચવાડો ઊભો કરે, આપણો આત્માની બિલીફ બદલાઈ છે એમાં કંઈ ખોટ જવાની નથી, પણ જે આનંદ, જે અનુભવ થવો જોઈએ, આનંદ થવો જોઈએ, એમાં ગૂંચવાડો કર્યા કરે કે છે। અને એ પાછું જામી ગયેલું પેલું સંસારી જ્ઞાન બધું એ અત્યારે હાજર થઈને ડોકો કરાવે, પણ ધીમે ધીમે આપણને અનુભવ થાય કે આ ખોટી રીતે આ બધું પચવે છે, બુદ્ધિ ડખા ખોટા છે, આપણી ભૂલ છે, એટલે ખાલી થતો જશે માલ, વધવાનો નહીં પછી। દીપક, જ્ઞાની પુરુષનું સેવન કરવાથી એ શક્તિ મજબૂત થયા કરે, પ્રજ્ઞા શક્તિની વાત છે। હવે જ્ઞાની પુરુષ અબુધ છે, એમના એમની પ્રજ્ઞા પ્રચુર છે, એટલે ખૂબ જ છે, એટલે એવું થાય છે કે એ કેવી રીતનું? અને સેવન એટલે આપે કહ્યું કે આજ્ઞામાં રહેવાનું, સત્સંગમાં પડી રહેવાનું એ આપે કહ્યું, પોતે શેમાં વર્તે છે
પ્રત્યક્ષ દાદાની વાત તો અત્યારે વિડીયોમાં એમને જોઈએ ને તોય લાગે કે વાણીમાં પોતે નથી, દેહમાં પોતે નથી, કેવળ આત્મરમણતામાં છે. એટલે એ દશા એ પ્રત્યક્ષ જ્ઞાનીની કહેવાય. એમની વાત તો ઓર જ છે, પણ આ હિતકારી છે કે પોતે શેમાં વર્તે છે એ આપણે જેટલું પરિચય થાય, જેટલી ઓળખાણ પડે, તેટલું પોતાનામાં એ શક્તિ પ્રગટ થતી જાય. એટલે આપ કહે ને સેવન એટલે શું, તો કે એમાં સર્કલમાં રહો, પછી એમનો પરિચય કેળવો, ઓળખાણ જેમ જેમ પડતી જશે તેમ આપણને તેરું બનાવી જાય. શીખી જાય બાપાનું જોઈને, અને વિતરાગતા પણ જોઈને શીખાય કે એ જોવાથી શીખાતા જાય કે હા આટલું બધું થયું પણ અપસેટ થતા નથી, ડિસ્ટર્બ થતા નથી, તન્મયાકાર રહેતા નથી, સંભાવે નિકાલ કરે છે. એ આપણને દેખતાની સાથે આપણામાં શક્તિ પ્રગટ થતી જાય. નિયમ જ છે, જોવાથી શક્તિ પ્રગટ થાય, કરવાથી શક્તિ ના પ્રગટ થાય, અને ભણવાથી શક્તિ ના પ્રગટ થાય. ગરબો કેવી રીતે કરવો એ લખેલું હોય ચોપડીમાં, ડાબો પગ આમ રાખો, જમણો આમ રાખો, હાથ ઊંચો કરજો, ડાબો આમ ઊંચો કરજો, ખૂબ વિગતવાર વર્ણન લખેલું હોય, ભાઈ 10 જણાને વંચાવીએ તો હરખા ગરબા થાય? અને એક કરતો હોય ગરબો, એને જોઈને 10 જણા શીખે તો વાર લાગે? એ જોવાથી, આ બધું જગતમાં જોવાથી શીખાય છે. રાગદ્વેષ જોવાથી શીખ્યા છે ને વિતરાગતા જોવાથી શીખે છે. માટે આ સત્સંગના પરિચયમાં રહો, આ ટોળામાં ટોળામાં રહો, એ ફેરફાર થયા જ કરે. પછી પહેલાં આપણી સંસારની બધી ઈચ્છાઓ ઊભી થઈ, એ ઈચ્છાઓ પૂરી કરવા માટે અજ્ઞા શક્તિ કામ કરી રહી છે, પણ હવે અજ્ઞા શક્તિનું જોર એકદમ વધવાનું નહીં. એમાંથી બીજી ઈચ્છાઓ ઊભી થાય એવું નથી, એટલે બીજમાંથી બીજ પડે એવું નહીં. જે છે એના એ, અને જોડે જોડે આપણે પ્રજ્ઞાશક્તિ કહે છે મારે નિકાલ જ કરવો છે, આ બધો હવે પેન્ડિંગ નથી રાખવા. નિકાલ એટલે પત્તાવટ કરી, જેને કહેવાય ને. જોડે જોડે આપણને પ્રજ્ઞાશક્તિ કહે છે મારે નિકાલ જ કરી નાખવો છે. ઈચ્છા તો ઊભી થશે મો, હવે ભોગવવાની ઈચ્છા નથી, પણ હવે નિકાલ કરી દેવો, છૂટવું છે મારે. ના મળે તોય વાંધો નથી, મળે તો સંભાવે નિકાલ કરી દેવો જ કે છે. હવે પેન્ડિંગ નથી રાખવું બા. એટલે હવે આ ઈચ્છાઓ બધી આથમતી ઈચ્છાઓ છે. અજ્ઞાન દશામાં ઈચ્છામાં તન્માકાર થાય, પછી નવું બીજ નાખે અને પેલી સળગે, ક્યારે પૂરી કરું, કેવી રીતે ભોગવી લો બધું, ક્યારે મને સુખ મળે કે એના મોહ પૂરા થાય. હવે એ બધી ઈચ્છા થમતી ઈચ્છાઓ છે બધી. હજુ એના પ્રત્યાખ્યાન લે, ના મારે હવે જોઈતું નથી, સંભાવે નિકાલ કરી નાખવો છે, તો પેલું એ છૂટતું જ હશે અને નવું તો બીજ પડશે જ નહીં. પૂજ્યશ્રી, પ્રજ્ઞા નિકાલ કરી નાખે એ કે મારે નિકાલ કરી નાખવો છે? એટલે પ્રજ્ઞાના આમાં કેવું છે, પ્રજ્ઞા એટલે શું છે કે બહુ ફાઇન સ્લાઈસ પડે તો જુદું પડે, બાકી એક પક્ષના કહેવાય જાગૃતિ પ્રજ્ઞા બધું. એટલે પછી કે ને પોતે નક્કી કરે છે કે મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે પોતાને 3 સ્ટેજ હોય છે ને, પોતાને અનુભવ થયો, પોતાને લક્ષ્ય રહે છે, પોતાની પ્રતીતિ બેઠી છે, એ પોતે એકનો એક જ. પછી આ ડિવિઝન પડે છે કે ભાઈ જાગૃતિને ચેતવે છે, કારણ અજાગૃતિથી પોતે જુદો પડે છે મૂળ સ્વરૂપથી. પછી પ્રજ્ઞા ચેતવે છે તો પોતે પોતાનું જ, પોતાના દ્રવ્યમાં જ આ બધો ફેરફાર થાય છે. બહારકા દ્રવ્યમાં કાંઈ રિપેરિંગ કર્યું જ નથી, કરતા નથી, કરી શકે એમ નથી, પોતે પોતાનામાં ફેરફાર કરે છે. પણ કહે ને કે ઊંધા વર્તનવાળું છે જે, અને સાચી સમજણવાળું, એ સમજણવાળું ભૂલવાળા વર્તનવાળાને ચેતવે છે, અને ભૂલ વગરની સમજણવાળો ચેતવે છે. એના જેવું બધું આ કનેક્શન છે. પણ આમાં શબ્દ આવશે કે પોતે અહીંયા કે છે ને જોડે આપણને પ્રજ્ઞાશક્તિ કહે છે, તો આપણને કહે છે એટલે શું, તો કે જાગૃત આત્માને પ્રજ્ઞાશક્તિ ચેતવે છે. તમે નક્કી કરો, પછી પેલો નક્કી કરે કે હા મારે સંભાવે નિકાલ કરવો છે.
પણ છોટે પ્રજ્ઞા એ સંભાવે નિકાલ કરાવડાવ્યો કહેવાય, અથવા તો પ્રજ્ઞાના બે કામ, એક તો સંભાવે નિકાલ કરવો એ સ્વરૂપની ભજના કરી, અંતરાત્મ દશાના બે કાર્યો, એવું આવશે. બહુ ફાઇન સ્લાઇસ પાડો તો આ પ્રજ્ઞા પેલા હું ને ચેતવે છે કે તું નક્કી કર, અને નક્કી કરતો એ ભરેલો માલ ફાઇલ ક્લિયર થતી હશે, પોતે આત્મામાં અભેદ થશે. આપણે એવું કહીએ છીએ ને કે આ ભાવે આપણે બીજી સહી નહીં કરવાની, તો એ કેવી રીતના એ ડિસ્ચાર્જ ઈચ્છાઓમાંથી તો ઊભી થાય છે, પણ આ બીજી સહી નહીં કરવાની ચાર્જ તો થતું નથી, તો પછી ના, એટલે એ નહીં કરો તો ચાર્જ ના થાય. હવે મારી ઈચ્છા નથી, એ પ્રત્યાખ્યાન લીધું એટલે ભરેલી ઈચ્છા વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, આજે મારી ઈચ્છા નથી એમ, એટલે ડિસ્ચાર્જમાં વ્યવસ્થિત એના ટાઈમે કાળે પૂરી કરશે ત્યારે મને મંજૂર છે. એટલે પેલું પોતાની પોતે જે એમાં તન્માયાકાર થાય એની ઈચ્છા સળગે પછી પૂરી કરવા માટે તોફાન મચાવે એ ભાગ ઉડી ગયો. પણ ઘણી બધી ઈચ્છાઓના પ્રત્યાખ્યાન પણ ન થાય તો એવું, તોય પણ ઓવરઓલ આપણો ભાવ શું થયો તો કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ભાવે કરીને મને કપતી નથી, અને ફાઇલ વનને વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, એ આપણું ફાઇનલ ડિસિઝન આવી ગયું. હવે આ મનમાં વિચારો આવે પછી અહંકાર બળે ડિસ્ચાર્જ અને ઈચ્છા ઊભી થાય ને એ બધું ડિસ્ચાર્જમાં જ ગાલી દીધું આપણે, એ જ્યારે પ્રગટ થશે નોંધ થશે ત્યારે પ્રત્યાખ્યાન લઈશું, જેટલું જડ્યું એટલું કરવું, ના જડ્યું તો પછી જડશે ત્યારે. પણ એ આપણી ઓવરઓલ આપણું ડિસિઝન શું છે તો કે હવે આ જોઈતું જ નથી, એ કાયમ માટે ડિસિઝન આપણું લેવાઈ ચુકાયું. પંચાગ્ના પાડનાર કોણ? મારી અજ્ઞાશક્તિ ખલાસ થઈ ગયેલી, બુદ્ધિ અમારામાં ખલાસ થઈ ગયેલી હોય, બુદ્ધિ અમારામાં હોય નહીં એ સાયન્ટિસ્ટોએ ના માને કે અમારામાં બુદ્ધિ ખલાસ છે, કોઈ માને જ નહીં ને કે બુદ્ધિ કેમ કરીને ખલાસ થઈ જાય? પ્રશ્ન કરતા અજ્ઞા શું કહે છે? મારી અજ્ઞાશક્તિ ખલાસ થઈ ગઈ હતી, મારી પ્રજ્ઞાશક્તિ ધોધની જેવી હોય, એ મારી શબ્દ અધ્યાર હોય છે ઘણી વખત, આમાં શબ્દ મળ્યો કે છે ને, અમારું જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી અમને અહંકાર ઊભો થતો હતો, અમારું અજ્ઞાન ગયું અમને જ્ઞાન થયું ત્યારથી અમારો અહંકાર ખલાસ થયો. એટલે આમાં મૂળ વસ્તુ શું છે? મૂળ આત્મા છે, પછીનું જ્ઞાન દર્શન સુખ શક્તિ બધું છે. હવે આ બીજો તત્વનું દબાણ આવે છે એટલે વિભાવ ઊભો થાય છે, એટલે જ્ઞાનમાંથી અજ્ઞાન ઊભું થયું, પછી અજ્ઞાનને પછી રોંગ બિલીફ બેસે છે, કારણ સંજોગોનું દબાણ છે. કર્યું કોણે? તો કે મેં કર્યું. રોંગ બિલીફ પછી છે, હજુ વિભાવ થયા પછી રોંગ બિલીફ, અને પછી હું જ ચંદુ છું, હું જ કરું છું, હું જ દીપક છું. હવે એનાથી આવતા ભાવનું બંધાય છે. હવે આજનો દીપક, આજનો ચંદુ એ ગયા ભાવનું ફળ રૂપે છે. હવે એની એ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે મન વચન કયા, એને કહે છે હું કરું છું, મને વિચાર આવ્યો, હું બોલ્યો, હું કરું છું. એ કોણ કહે છે? પેલો હું કહે છે, હું ચંદુ એટલે મિશ્ર ચેતન. હવે એને ભાન કરાવે છે કે ના, તું દીપક નથી, તું શુદ્ધ આત્મા છે. એટલે પોતે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવ્યો પોતે. એટલે હવે આ બધો ભાગ ડિસ્ચાર્જ રૂપે એટલે નિશ્ચેતન રૂપે, નિશ્ચેતન ચેતન એટલે પાવર ભરેલો પૂતળું ખાલી થયા કરશે. નવું હું છું એ બિલીફ નથી બેસવા દેતા. કોણ? તો કે પેલું અજ્ઞાન જે વિભાવથી વિભાવ ઊભો થયેલો અજ્ઞાન રૂપી, એ પાછું જ્ઞાન ઠેકાણે આવી ગયું. હવે આજે હું છું હું છું હું છું જે ઊંધું માનીને જે આખું પૂતળું ઊભું કર્યું, હવે એમાંથી પાછો ફેરવે છે ને, હવે આપણું સ્વરૂપ નહીં આપણે પાછા આવો કરે. એટલે એ જ્ઞાન એટલે પોતે પ્રજ્ઞા પ્રગટ થઈ એટલે મૂળ આત્માને અડીને જ બેઠેલી છે. હવે આ હું જેટલો બહાર ગયેલો છે એને પાછું પોતાના સ્વરૂપમાં લઈ આવે છે, એટલે પોતે શુદ્ધાત્મા થયો. હવે હુંને કેવળ આત્મારૂપ બનાવશે એટલે હું વધતો 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 એબ્સોલ્યુટ થયો એટલે પછી મુક્તિ, કાયમની મુક્તિ. એટલે આખું આ કહે ને કે પોતે જ મૂળ આત્મા તો મૂળ આત્મા છે, પણ આ વચ્ચે જ્ઞાન દર્શન એ પોતે કહેવાય છે. એ હવે અજ્ઞાની હતો, હવે જ્ઞાની થયો,
એ અજ્ઞાની હતો એટલે રોંગ બિલીફથી અજ્ઞાશક્તિ ઊભી થઈ હતી. વિશેષ ભાવ, રોંગ બિલીફ અને અજ્ઞાશક્તિ. હવે જ્ઞાની થયો એટલે અજ્ઞાશક્તિના પાસમાંથી છૂટ્યા. હવે દાદાની સ્ટેજે તો કે સૂક્ષ્મ લેવલે બધી જ રીતે, એટલે સ્થૂળ બુદ્ધિ અને સૂક્ષ્મ રીતે બધી રીતે ખલાસ થઈ. એમને પાંચ આજ્ઞા અથવા તો વ્યવસ્થિતનું જ્ઞાન, રિલેટિવ રિયલનું જ્ઞાન, એમને અનુભવ જ્ઞાન પ્રગટ થયું. આપણને પ્રતીતિ છે, હવે જાગૃતિ વાપરતા જઈશું તેમ તેમ આ બુદ્ધિ અજ્ઞાશક્તિ ખલાસ થતી જશે, તેમ તેમ હું નાની થઈને ઉભો રહેશે. પ્રશ્ન કરતા, અજ્ઞા કોઈને વધારે ઓછી હોય? દાદાશ્રી, અજ્ઞા તો ઓછી વધતી હોય બધી. આ જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા તો તરત જ કામ કરે, પછી એનો કઈ બાજુ પુરુષાર્થ છે? પુરુષાર્થ એટલે પાંચ આજ્ઞા પાડવી, પાના નંબર 9. પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તો એમની પોતાની જ ભૂલ છે ને? જ્ઞાન મળ્યા પછી પુરુષ થયો કહેવાય, અને પુરુષ થયા પછી એ આજ્ઞા પાડે એટલે પુરુષોત્તમ થયા કરે. પુરુષોત્તમ થાય એ પરમાત્મા છે, રસ્તો જ પદ્ધતસરનો હાઈવે છે ને. પોતાનો પુરુષાર્થ કઈ બાજુ છે? પ્રજ્ઞા ચેતવે એટલે પોતે ચેતે આજ્ઞા પાડતો થાય, તેમ તેમ પુરુષાર્થથી એ કે ને પુરુષોત્તમ થઈને ઉભો રહેશે એક વખત. એટલે આ વિજ્ઞાન આપ્યું દાદાએ કે જેટલું આ પાંચ આજ્ઞા, આ તો એક શું અંદરનો વિગત ખુલ્લી કરી કે કેવી રીતે આ પ્રજ્ઞા જાગૃતિ આ બધું શું થઈ રહ્યું છે અંદર. શુદ્ધ મૂળ આત્મા, આ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, પ્રકૃતિ, બધું એ બધું કનેક્શન આમાં ફોડ મળે છે આપણને વિગતવાર. બાકી સામાન્ય રીતે કે હું શુદ્ધાત્મા, મારે પાંચ આજ્ઞામાં રહેવું છે, આ દીપક જુદો છે, સંભાવે નિકાલ કરવાનો ફાઇલ વર્ગનો, ધીમે ધીમે એનું પૂર્ણાહુતિ થશે જ. આ તો વિગતવાર સમજેલા હોય તો વધારે એને કંઈ મૂંઝવણ ઊભી ના થાય, ગૂંચવાડો ના થાય. પ્રશ્ન કરતા, આજ્ઞા કોણ પાડે છે? એ પ્રતિષ્ઠિત આત્મા પાડે છે ને? દાદાશ્રી, પ્રતિષ્ઠિત આત્માને આજ્ઞા પાડવાનો સવાલ જ ક્યાં છે આમાં? આ તો તમને જે આજ્ઞા પાડવાની છે તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે તે તમને બધું કરાવડાવે છે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે એટલે બીજું ક્યાં રહ્યું? તે વચ્ચે કોઈની દખલ જ નથી ને? એ આજ્ઞા પાડવાની અજ્ઞા શક્તિ નહોતી કરવા દેતી, તે પ્રજ્ઞા શક્તિ કરવા દે. એ આજ્ઞા પાડી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે, હું શુદ્ધ આત્મા છું, અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડું છે, તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે પાંચ આજ્ઞા પાડે ત્યારે તે રૂપ થાય, એટલે બીજું કશું કરવાનું બાકી ના રહ્યું. એટલે હવે આપણને આ પ્રતિ છે આમાં બહુ સ્પષ્ટ મળી જાય છે. પ્રતીતિમાં છે તમને, હું શુદ્ધાત્મા છું, લક્ષમાં પણ છે, અનુભવમાં થોડું આવ્યું છે, અને તે રૂપ એટલે કંઈ ચારિત્ર એટલે વર્તનામાં તે રૂપ થયા નથી હજુ. એ પાંચ આજ્ઞા પાડતો થાય તેમ તેમ બધે તે રૂપ થતો જાય. એટલે છે કે ને કે અજ્ઞાશક્તિ આજ્ઞા પાડવામાં દખલ કરે છે અને પ્રજ્ઞાશક્તિ આજ્ઞા પડાવવામાં હેલ્પ કરે છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા તો હવે આ ફાઇલ વન કીધી અથવા દીપકે પૂતળું, એ ડિસ્ચાર્જ, એ પ્રતિષ્ઠિત આત્મા, એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. અને પેલું મિશ્ર ચેતન એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, એ ભાગ ઉડ્યો એને બદલે જાગૃતિ ઊભી થઈ અને પ્રજ્ઞા પ્રગટ થઈ. એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. એ આત્મામાં તપ નામનો ગુણ છે નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે. પ્રજ્ઞાશક્તિની મદદ છે આમાં પ્રતાપ કરવામાં. તપ એટલે શું? તન્મયાકાર ના થવા દેવું. આજે હું દીપક છું, આમનો ભત્રીજો થયો, આમનો કાકો છું, બધું બોલાતું હોય તો એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા બોલે છે. ત્યારે પેલી પ્રજ્ઞાશક્તિમાં જાગૃતિ રખાવે કે આ બધું ભરેલો માલ છે, વ્યવહારથી બોલાય છે, મારું સ્વરૂપ નહીં, આપણે તો આ છીએ. એટલે મય તન્મયાકાર ના થવા દે. જે બોલાય છે, જે વાણી સવારે લીધું ને, અભિપ્રાય કરતાપણાના, તે બોલાશે, મેં આ પતાવી દીધું, તારે આ કરવું જોઈએ, તમે લોકો કેમ નથી કરતા, તો એ બધાની પાછળ એ ડિસ્ચાર્જ છે
મારું સ્વરૂપ નથી, ખરેખર હું કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, એ અંદર જાગૃતિ રહે તો તપ થયું કહેવાય. અને એ તપથી ભરેલો માલ ખાલી થતો જશે, ડિસ્ચાર્જ તપ વગર ખાલી થાય નહીં, એટલે એ તપને પુરુષાર્થ કહેવાય છે. દીપકભાઈ, તપથી અનુભવમાં આવે, અનુભવનું પછી અનુભવથી પછી ચારિત્ર, ચારિત્ર એટલે પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલી આવી ગઈ, પ્રજ્ઞા સ્વરૂપ પોતે એટલો થઈ ગયો, એટલે એક ના, એટલે એ તો પ્રજ્ઞા સ્વરૂપ તો જુદું છે, આ પોતાને અનુભવ થાય છે, પોતાને આત્મચારિત્ર પ્રગટ થતું જાય. પણ અત્યારે પ્રજ્ઞા રૂપે એને હેલ્પ મળે છે, પ્રજ્ઞા એ આત્માની ડિરેક્ટ શક્તિ કામ કરી, એ આત્મારૂપી અથવા તો આત્માવતી કામ કરી રહી છે આત્મા તરફ લઈ આવવા માટે. અનુભવ તો પેલો જ્ઞાની થશે જાગ્રત આત્મામાંથી, પછી કેવળ જ્ઞાની થશે પોતે. આપણે સવારે તમે વાત કરી હતી કે અનુભવ જેમ કે છે ને પ્રજ્ઞા 2%, હા, જે અનુભવ થયો છે તે એટલી શક્તિ પ્રગટ થઈ, એટલી શક્તિ પ્રગટ થઈ છે. એવી રીતે અનુભવ વધ્યો એવી રીતે પ્રજ્ઞા, પ્રજ્ઞાની શક્તિ વધે. એટલે આ 2 રીતે થયું કે તપ કરવાથી પ્રજ્ઞાનું પેલું વધે છે અને પ્રજ્ઞા પાછું તપ કરાવે છે. હા, 2 બાજુ. એટલે આ જાગૃતિ વધવાથી અનુભવની કક્ષા વધશે, અનુભવ કક્ષા વધવાથી વધારે જાગૃતિ રાખી શકશે. ઓકે, એટલે પછી એટલી એટલી પ્રજ્ઞા, એટલે જે આવરણો, મૂળ આવરણ ખુલી ગયું છે, એક નિરાવરણ, બીજા સર્વાંશ ખુલ્યું નથી, સર્વાંગી સર્વ, બીજા આવરણો તૂટતા તૂટતા વધશે હવે. બરાબર. એ જેમ જેમ પેલો ડિસ્ચાર્જ અહંકાર ઓગળીને ખલાસ થશે એટલું એ ભાગનું આવરણ ખુલશે, એમ અંશે અંશે ખુલતું જશે આવરણ, નવું આવરણ આવશે નહીં, જૂનું ખુલતું જશે. એટલે તપ કરવાથી ઇવેન્ચ્યુઅલી પ્રજ્ઞા મજબૂત થશે અને પ્રજ્ઞા મજબૂત થઈ એ પાછું તપ વધારે કરાવડાવશે. હા, એટલે તન્મયાકાર નહીં થવા દે, એટલે એ આવરણ ઓછા થતા જશે. જેમ દાદા કહે છે ને, અમારું તપ પેલું આ ગરમ તપ ના હોય, આ ફાઇલ બંધથી જુદા રહેવું એટલું જ તપ હોય, અને સૂક્ષ્મ લેવલે હોય, સૂક્ષ્મતર લેવલે હોય, સૂક્ષ્મતર લેવલે હોય. એટલે પ્રજ્ઞા એટલી બધી એમની પેલી નાયગ્રા ધોધ જેવી છે કે એ આ પછી બીજા તપ તો છે જ નહીં, અમને પણ દાદા ભગવાન અમારી ભૂલો બતાડે, એ દાદા ભગવાન એટલે પ્રજ્ઞા બતાડે, અને અમને એટલે જ્ઞાની પુરુષ ને એવી રીતે. પણ આ શું છે કે બહુ ભેદ પાડવા, વ્યવહારમાં દેખાય આમ ફાઇન સ્લાઇસ પાડો તો પડે, પણ બધું પ્રજ્ઞા ખાતે મૂકી દે દાદા, આમાં ઘણા બધા. આ તો શું છે કે આ ટુકડા ટુકડા ભેગા થઈ એડિટિંગ થયેલું છે. હવે એ પૂછનારો શું પૂછ્યું હોય, હવે એને કઈ ભાષામાં સમજાવવું, એટલે કે ને બુદ્ધિ ઉપર ઘા પડશે તો પ્રજ્ઞા પ્રગટ થશે, તો એને જવાબ આપ્યો છે આવી રીતે. બુદ્ધિ એ કંઈ, એ જો સ્ટાન્ડર્ડ તમે કહો બુદ્ધિની ઉપર ઘા તો જ પ્રજ્ઞા પ્રગટ થાય, તો કાયમ માટે નહીં. પણ મૂળ બુદ્ધિ, એની ઉપર અહંકાર, એની પર રોંગ બિલીફ, એની પર વિભાવ, વિભાવનું ફેક્ટર થયું તો પ્રજ્ઞા પ્રગટ થવાની છે. પણ આ શું છે કે નિમિત્તને આધીન, અને પછી તમે ક્યાં રહો છો, હવે ઇન્ડિયા રહીએ છીએ, તમે ક્યાં રહો, તમે મુંબઈ રહીએ છીએ, તો કેવું કે બીજાને શું કે પેલા એને કે આપણે કેમ આ બિલ્ડિંગમાં રહું છું, બધી વિગતની કંઈ જરૂર નથી. એને સાધારણ શું કે અમે ન્યુયોર્ક રહીએ છીએ, સારું સારું, પછી બહુ ત્યારે પૂછે કે લોંગ આઈલેન્ડ રહીએ છીએ, પછી વિગત નથી પડતા. એટલે મુંબઈ જ્યારે ચર્ચા ચાલતી હોય ને ત્યારે પેલો પૂછે, અમદાવાદમાં ચર્ચા ચાલતી હોય તો કે અમે ન્યુયોર્ક લોંગ આઈલેન્ડ રહીએ છીએ, એટલા શબ્દ મળે આપણને. એ ન્યુયોર્કમાં ઉતરે ને ત્યારે પછી વિગત હોય. એટલે દાદાને જ્યારે સામાન્ય પૂછાયું છે ત્યારે જાડી ભાષામાં જવાબ આવ્યા છે, અને પછી વધારે પૂછ્યું, વધારે પૂછ્યું, વધારે પૂછ્યું, તો ફાઇન સ્લાઇસ પછી આપીએ કે વિભાવ પહેલાં છે, રોંગ બિલીફ પછી છે, ચાર્જ ત્યારે થાય છે, ડિસ્ચાર્જ આવી રીતે છે. એટલી બધી વિગત પૂછનારાએ પૂછીએ છે ને પછી ખુલ્લી એ કરી છે એમણે. પણ આપણે એ જે ઝીણામાં ઝીણી વિગત ખુલ્લી થયા પછી એને સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું પડે કે આ ફાઇનલ છે. પછી વતલા શબ્દ હોય ને કે ભાઈ આ બધું બુદ્ધિને ફ્રેક્ચર ઘા પડશે તો પ્રજ્ઞા પ્રગટ થશે, એ કાયમ માટે ના ગણાય. પેલું છેલ્લું વિભાવ તૂટ્યો અને પ્રજ્ઞા પ્રગટતી એ કાયમ માટે. પ્રશ્ન કરતા, હવે અહીંયા કે છે પ્રજ્ઞા તપ કરાવે, આગળ કે જાગૃતિ હોય તો તપ થાય, એ જાગૃતિના ચેપ્ટરમાં એ મળશે આપણને. ખરેખર જાગૃતિથી તપ કરવાનું છે,
અજાગૃતિથી તપ ચૂકાતું હતું તો પ્રજ્ઞા ચેતવે એટલે પછી જાગૃતિ ચેતે અને પછી તપ કરે કે ના દીપક મારું સ્વરૂપ ન હોય. એટલે એ જાગૃતિ વધતી જશે પછી અનુભવની કક્ષા આવશે, અનુભવમાંથી પછી ચારિત્ર આવશે. અને પ્રજ્ઞા તો એની જ રહી. એની એટલે શું તો કે મૂળ પ્રકાશ એનો જ રહ્યો, અંશે અંશે વધતો જાય. એટલે નવી નવી બાબતોમાં પણ પ્રજ્ઞા ચેતવી શકે. અત્યારે અમુક જ બાબતમાં ચેતવી કેમ તો કે અમુક બાબતમાં હજુ ખુલ્લા થયા નથી આવરણો, પછી વિગતવાર ખુલ્લું થતું જાય. આજે 20 વર્ષ પહેલાં મને જે સમજણ હતી, 25 વર્ષ પહેલાં જે સમજણ હતી, પછી 15 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં અને આજે દરેક વખતમાં ફેર પડ્યો છે. એ ક્લેરિટી વધતી જાય, વિગત વધતી જાય, ભોગવટા ખલાસ થતા જાય, તન્મય આકાર પણ છૂટતું જાય. અને ગમે તે બને ને તો એટલું બધું સમાધાન માટે જ્ઞાન અંદર હાજર થઈ જાય જે પહેલાં 15 વર્ષ પહેલાં નહોતું, 25 વર્ષ પહેલાં નહોતું. તો કે એ અનુભવના અંશ વધતા જાય વાણીના પરિચયથી પ્લસ પ્રેક્ટિકલી જ્ઞાન વપરાય એટલે ખુલતું જાય બધું અંદરથી. પ્રશ્ન કરતા, આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને પોતાના શરીરથી જુદા છે એવું રહ્યા કરે છે. પોતે શરીરથી જુદા છે એવું જે રહ્યા કરે છે, પછી લક્ષ બેસી ગયું છે શુદ્ધાત્માનું અને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે તે બધી પ્રજ્ઞાથી થાય છે ને દાદાશ્રી? બધું પ્રજ્ઞા શક્તિનું જ કામ. પ્રશ્ન કરતા, તો એનો અર્થ જ્ઞાન ક્રિયાથી જોવાનું એ તો બહુ દૂર રહ્યું દાદાશ્રી? એ જ પ્રજ્ઞા શક્તિ જ જ્ઞાન ક્રિયા અત્યારે. પ્રજ્ઞા શક્તિની જ જ્ઞાન ક્રિયા અત્યારે. અત્યારે પ્રજ્ઞા શક્તિની જ્ઞાન ક્રિયા શકે છે. પછી પેલી દરઅસલ જ્ઞાન ક્રિયા તો આ બધી ફાઇલોનો નિકાલ થઈ જાય ત્યારે એ જ્ઞાન ક્રિયા થશે. પ્રશ્ન કરતા, એ મૂળ આત્માની પછી એ છેલ્લામાં છેલ્લી જ્ઞાન ક્રિયા અને એની પહેલાંની સ્ટેજ આપણે પ્રજ્ઞા શક્તિથી જ્ઞાન ક્રિયા ચાલુ થાય એ પણ કરેક્ટ જ છે. પેલી દરઅસલ એ પછી કાયમ માટે રહેશે. પ્રશ્ન કરતા, આત્મવાણીમાં વાંચ્યું કે અશુદ્ધ છે, અશુભ છે, શુભ છે, એ ક્રિયાઓ જે જાણે છે તે બુદ્ધિ ક્રિયા છે અને ફક્ત જે શુદ્ધને જાણે છે તે જ્ઞાન ક્રિયા છે, પાના નંબર 10. તેથી મને એમ થયું કે આપણી પ્રજ્ઞા બધું જુએ છે દાદાશ્રી. હા, પ્રજ્ઞાથી એ પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી આ જ્યાં સુધી ફાઇલોનો નિકાલ કરે ત્યાં સુધી હોય પ્રજ્ઞા. ફાઇલ પૂરી થઈ ગઈ પછી આત્મા પોતે જ જાણે. પ્રશ્ન કરતા, એટલે મોક્ષના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે દાદાશ્રી? દરવાજા સુધી નહીં, મોક્ષમાં ઠેઠ સુધી બેસાડી દે હા, પૂર્ણાહુતિ કરી આપનાર એ પ્રજ્ઞા. પ્રશ્ન કરતા, પ્રજ્ઞા શક્તિ મોક્ષે જાય પછી એ પાછી આવે દાદાશ્રી? ના, એ શક્તિ મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે, એટલે કેવળ જ્ઞાન થતા સુધી સમજવું. બીજી જગ્યાએ એ ફોડ આપેલા છે, કેવળ જ્ઞાન થતા સુધી જ પ્રજ્ઞા. પોતે કેવળ જ્ઞાની થયો એટલે પ્રજ્ઞા, જાગૃતિ, મૂળ આત્મા બધું એક થઈ જાય, પછી જુદું રહેતું નથી. આ તો રોંગ બિલીફ છે એટલે જુદો પડ્યો પોતે, એટલે પ્રજ્ઞા ચેતવી ચેતવીને રોંગ બિલીફ છોડાવે અને મૂળ આત્મા સુધી લઈ આવે. મૂળ આત્મામાં આવી ગયો કાયમ માટે, નિરંતર અખંડ, પછી પ્રજ્ઞાનું કામ પૂરું થઈ ગયું. હેડિંગ, જુદું જ રાખે તે પ્રજ્ઞા. પ્રશ્ન કરતા, આપણે એકાકાર ન થઈએ એનું ધ્યાન તો પ્રજ્ઞા રાખે ને દાદાશ્રી? હા, પ્રજ્ઞા જુદું ને જુદું રાખે, એકાકાર ન થવાય એનું જ્ઞાન જ તમને આપેલું છે. પ્રજ્ઞા તમને ચેતવે, ભૂલ થાય છે તે ઘડીએ તમને ચેતવે, બસ. પ્રશ્ન કરતા, ચેતવાનું છે એ કેવી રીતે કહે છે દાદાશ્રી? જાગૃત રહેવાનું, એકાકાર ના થઈ જાય પહેલાં જોડે. પ્રશ્ન કરતા, હા, વિશેષ ભાવ જોડે એકાકાર ના થાય એ તો આત્માની ક્રિયા ના થઈ ગઈ દાદા? દાદાશ્રી, આત્માની ક્રિયા ગણાતી જ નથી કશામાં.
પ્રશ્ન કરતા, ચેતવાની ક્રિયા ખરી કે નહીં આત્માની? પાના નંબર 11. દાદાશ્રી, ચેતવાની એ તો સ્વાભાવિક ક્રિયા છે. પ્રશ્ન કરતા, પ્રજ્ઞાની નહીં, આત્માની કે પ્રજ્ઞાની? દાદાશ્રી, એ તો પ્રજ્ઞાની, એકનું એક જ બધું, આમાં બીજું કશું છે નહીં વસ્તુ સ્થિતિમાં. એ ચેતવાનું આપણે નથી કહેતા? ઉપયોગ રાખો, ઉપયોગ એ ચેતવાનું, ચેતવાનું. પ્રશ્ન કરતા, આ જે તન્મયાકાર થઈ જાય છે એ? દાદાશ્રી, એટલે ઉપયોગ રાખો કે છે, ઉપયોગ એ ચેતવાનું, એટલે શુદ્ધ ઉપયોગમાં રહેવું એનાથી નીચેની પેલી જાગૃતિની સ્થિતિ છે. જાગૃતિમાંથી એ ચૂક્યો, તન્મયાકાર થયો, મીઠું લાગ્યું, ભોગવટામાં અસરમાં આવી ગયો, ત્યારે પેલી ચેતવે પ્રજ્ઞાશક્તિ, એટલે પાછું જાગૃતિમાં આવે. અને ચેતી ગયો ક્યારે કહેવાય? તો કે ઉપયોગમાં રહે તો પછી પેલું લપસવાનું થતું નથી. એટલે ઉપયોગ રાખો કે શુદ્ધ ઉપયોગમાં, શુદ્ધાત્મા જુઓ. પાંચ આજ્ઞા એ શુદ્ધ ઉપયોગમાં રાખનારી છે. નિર્દોષ એ શુદ્ધ ઉપયોગમાં આવ્યો ત્યારે નિર્દોષ દેખાય, અકર્તા શુદ્ધ ઉપયોગમાં આવે ત્યારે દેખાય. તો કે શુદ્ધ ઉપયોગ ગોઠવો કે છે, અને એ નથી ચૂકાઈ જાય છે ત્યારે પ્રજ્ઞા ચેતવે, પાછો ઉપયોગમાં સ્થિર કરે. દીપુભાઈ, અહીંયા એકચ્યુઅલી ચેતવવાની હોય ને, ચેતવવાની, ચેતવાની છે એકચ્યુઅલી. એટલે આમાં શું છે, પ્રજ્ઞા ચેતવે છે અને પોતે અહંકાર ચેતે છે, એટલે ચેતવું અને ચેતવવું. એટલે આમાં લખે ને, ચેતવવાની ક્રિયા ખરી કે નહીં આત્માની? ચેતવાની ક્રિયા, એટલે ચેતવવાની ક્રિયા ચેતવવાની આત્માની કે પ્રજ્ઞાની? તો બરોબર છે, ચેતવવાનું હોવું છે. ચેતવવાની ક્રિયા સ્વાભાવિક છે. એટલે ચેતવવાની ક્રિયા ખરી કે નહીં આત્માની? તો કે ચેતવવાની ક્રિયા એ સ્વાભાવિક છે. પ્રજ્ઞાની કે આત્માની? તો કે પ્રજ્ઞાની. એ ચેતવવાની ક્રિયા પ્રજ્ઞાની છે, અને એ ચેતવાનું કે ચેતવવાનું આપણે ચેતવાનું આપણે નથી કહેતા. અહીંયા ચેતવાનું ચાલશે, પણ ઉપર બે જગાએ ચેતવવાની કરી નાખીએ. ઉપયોગ રાખો એટલે ચેતવાનું, એટલે પહેલાં એ ચેતવાનું છે અને પ્રજ્ઞા પોતે ચેતવે છે ને કે તું ચેતી જા, ઊંધામાં ના પડીશ. જે આગળ વાત હતી ને કે અજ્ઞાશક્તિ જેટલી ઓછી થાય એટલી પ્રજ્ઞાશક્તિ મુક્ત થાય, તો એટલે એકચ્યુઅલી બંને ઇન્ડિપેન્ડન્ટ છે કે પછી આ જાય એટલું આ વધે એવું છે? પેલું ઘટતું જાય, અજ્ઞાશક્તિ ખલાસ થતી જાય, પ્રજ્ઞા વધતી જાય. એટલે એ કહે છે ને, અમારી દાદા કહે છે ને, અમારી અજ્ઞાશક્તિ ખલાસ થઈ ગઈ, પ્રજ્ઞા ફૂલ ફ્લેજમાં કામ કરે. હજુ 4 ડિગ્રી ખરેખર બાકી છે, એ પૂરી થશે પછી કેવળ જ્ઞાન. 359 સુધી પ્રજ્ઞાશક્તિ કામ કરે, આપણે 300 ડિગ્રીથી શરૂ થઈ છે, વધતી જશે. એટલે 360 એ પ્રજ્ઞા પણ પૂરી, કારણ બધા જ આવરણ ખલાસ થઈ ગયા, કોઈ આવરણવાળું રહ્યું નહીં, નિરાવરણ ટોટલ થઈ ગયું, એટલે પ્રજ્ઞા પણ પૂરી થઈ જાય. અને સવારે તમે પેલી વાત કરી હતી કે આત્મજ્ઞાન થાય તો પ્રજ્ઞા સંપૂર્ણ 100% પ્રગટ થાય, અને પાછું એવું પણ આવ્યું કે 2% જ પ્રજ્ઞા પ્રગટ થઈ છે. એક્ઝેક્ટલી કઈ રીતે? એટલે 100% એટલે શું? મૂળ નિરાવરણ થઈ છે, પણ સર્વાંગી નથી નિરાવરણ થઈ, બધા પ્રદેશો ખુલ્યા નથી હજુ. જેમ જેમ ફાઇલો ચોખ્ખી થતી જશે, બધા પ્રદેશ ખુલ્લા થશે ત્યારે સર્વાંગી. અત્યારે મૂળ રીતે મૂળ આવરણ પૂરેપૂરું તૂટી ગયું છે, એટલે ડાયરેક્ટ આત્માનો પ્રકાશ ખુલ્લો થઈ ગયો છે. એ અપેક્ષાએ સંપૂર્ણ પ્રજ્ઞાશક્તિ પ્રગટ થઈ કહેવાય, સંપૂર્ણ એટલે 100%. અને ક્રમિક માર્ગમાં શું છે, ઘણા બધા આવરણો છે, એમાંથી એને પ્રતિથી બેસે છે, હું મારું સ્વરૂપ આ છે, થોડો થોડો અનુભવ થાય એટલા અંશે પ્રગટ થઈ, ત્યારે આપણને સર્વાંશે થાય. પેલી રીતે કે મૂળ આત્માનું રાઈટ બિલીફ બેઠી, એટલે એ પ્રજ્ઞાશક્તિ મૂળ આત્માનું અજવાળું સીધું પ્રગટ થયું. હવે અહંકાર આવરણવાળો રહ્યો નહીં, આવરણ કરનારો, પણ સર્વાંગ નથી થયું, બધા જ પ્રદેશો પૂરેપૂરા ખુલ્યા નથી. એ ફાઇલો નિકાલ થતી જશે, તેમ તેમ બીજા પ્રદેશો ખુલતા જશે, તેમ તેમ અજવાળું વધતું જશે. ભાઈ, અજવાળું જેમ 1000 વોટનો બલ્બ છે, એનો 1 કાણો પાડો તો 1000 વોટનો બલ્બનું જ અજવાળું આવે ને, અને 25 કાણા પાડો તો એ દરેક કાણામાંથી 1000 વોટના બલ્બનું જ અજવાળું આવે. 25 અને 1માં ડિફરન્સ કરો કે નહીં,
આપણને એક પડ્યું છે, દાદાને 50,000 જેટલા કાણા, બધું જ પૂરું, આમ આટલું તૂટ્યા જેવું જ થઈ ગયું છે હવે. એટલે સંપૂર્ણ અને સર્વાંગ એ બે શબ્દ મૂકીએ છીએ આપણે. સંપૂર્ણ એટલે થ્રુ એન્ડ થ્રુ આત્મા સુધી નિરાવરણ થયું, બધા પ્રદેશો નિરાવરણ થાય એટલે સર્વાંગ થયું કહેવાશે. પ્રદેશો એટલે આત્માના પ્રદેશો, એ તો અનંત છે એટલે તૂટતા જ જશે. હવે નવા વધવાના નહીં, નવું આવરણ વધવાનું નહીં, જૂનું આવરણ ખુલતું જશે. નહીં અત્યારે કંઈ મૂંઝવણ થાય ને, આ પ્રજ્ઞા શું હશે, આમ કેવી રીતે કામ કરે છે, આ દોષ કયો કહેવાય, મારું માનનું છે લોભનું છે, ત્યારે આવરણ તૂટે છે. પછી સમજાય કે આ તો માનની જ પ્રકૃતિ કામ કરે છે, ત્યારે સમજાયું એ આવરણ તૂટ્યું કહેવાય. પછી પ્રશ્ન કરતા, આજે તન્મયાકાર થઈ જાય એ દાદાશ્રી? હા, એ જ અજ્ઞા શક્તિ, અને તન્મયાકાર ના થવા દે એ પ્રજ્ઞા શક્તિ. પ્રશ્ન કરતા, શુદ્ધાત્મા થયા પછી આપણા હાથમાં માત્ર જોવાનું જ છે ને દાદાશ્રી? એ સમજવાની જોવાની બધી શક્તિ પ્રજ્ઞાની છે. શુદ્ધાત્માની જે શક્તિ ઉત્પન્ન થાય છે એ પ્રજ્ઞા શક્તિ, અને અહંકારની શક્તિ છે એ અજ્ઞા શક્તિ છે, એ બુદ્ધિ તરીકે હોય છે. જ્યાં નફો જ્યાં ને ત્યાં નફો ને ખોટ બે દેખાડે. બસમાં બેઠા હોય ત્યાંય નફો ને ખોટ દેખાડે, જમવા ગયો હોય ત્યાંય નફો ને ખોટ દેખાડે. પ્રશ્ન કરતા, સમજ પાડો છો એ પહોંચે છે કોને, દેહને કે આત્માને? દાદાશ્રી, આત્માને જ ને. એ પણ કયો આત્મા? જે શુદ્ધ આત્મા છે તે નહીં, પ્રજ્ઞા નામની શક્તિ છે તેની જોડે સત્સંગ ચાલ્યા કરે. દેહને નહીં, દેહને આત્માની બંને બેની વચ્ચેની શક્તિ છે તેને પહોંચે છે. પ્રજ્ઞા શક્તિ જ સમજે છે આ. અહીં સમજાવે તેને કેચઅપ ગ્રહણ કરે છે એ પ્રજ્ઞા શક્તિ છે. અહીંયા કે જે શુદ્ધાત્મા છે તે નહીં, એટલે શુદ્ધાત્મા એટલે મૂળ આત્મા કહેવા માગે છે. પણ આ એક જ પ્રશ્ન પહેલાં પૂછ્યો હોય એને દાદાએ જવાબ આપ્યો, એને સમજાય એટલે કે ભાઈ, પણ મૂળ આત્મા તે નહીં, આ પ્રજ્ઞા નામની શક્તિ વચ્ચે છે એ આ ધારણ કરે છે. અહીંયા આટલો જવાબ છે. બીજી જગ્યાએ એમ છે કે સમ્યક દર્શન અને પ્રજ્ઞા શક્તિ બેથી બધું જ્ઞાનની વાતો ધારણ થાય, અને મિથ્યા દર્શન અને અજ્ઞા શક્તિ એનાથી સંસારી વાતો ધારણ થાય બધી. દીપુભાઈ, એટલે એવું કહેવાય કે જે ડેવલપિંગ હું જે જ્ઞાની થાય છે એ અનુભવ એને રહે છે એ પ્રજ્ઞા, અને પેલું એ પ્રજ્ઞા છે ને, અને એટલે હું તો હું રહ્યો, અને આ એટલે એ વધતો આમાં શું છે કે એ જે ડેવલપિંગ હોક જે કહીએ ને એમાં વિભાજન કરો તો કે દર્શન પછી શું જ પહેલાં પડે, પછી વધતી વધતી અનુભવ ઉત્પન્ન એટલે જ્ઞાન થાય વધતું વરતું, તો કે એમાં છે ને એમાં બે ભાગ પડી ગયા આખા. એટલે પોતે જ્ઞાન ભાગ આખો પ્રજ્ઞારૂપે રહ્યો, અને પેલું છે ને હું હવે જે રોંગ બિલીફોવાળો ભાગ છે એ હવે ચોખ્ખો કરવાનો બાકી રહેશે. એટલે પોતે કે ને પ્રજ્ઞા પ્રગટ થઈ ખરી, પેલું હજુ એટલું બાકી છે જે મૂળ બિલીફ બદલાઈ ખરી, પણ હજુ જે અજ્ઞાન અને ઊંધું વર્તન એટલે પોતાપણું બધું બાકી છે ને એ ભાગ હજુ પેલામાં જામી ગયેલો ભાગ બાકી છે, હવે એ ચોખ્ખું થવાનું બાકી છે. જેટલો જ્ઞાની થાય છે અનુભવ રૂપે, અને અનુભવે સમજ રૂપે છે. અનુભવે સમજ નહીં, સમજ પછી અનુભવ પ્રગટ થાય, અને અનુભવ પછી સ્ટોક મારે. સમજ રૂપે તો પછી હેલ્પ કરે, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હેલ્પ કરે, એને સમજ પડી જાય કે આ કોનું છે, સમાધાન મળી જાય ને અનુભવીને. પછી સમજ પછી એને જરૂર પડે તો તે ઘડી હાજર થઈને સોલ્યુશન આવી જાય ને, ભાઈ અનુભવી કહેવાય એને. કોદાળું મૂંઝવણ ઊભી ના થાય, મૂંઝવાડો ઊભો ના થાય. પછી ડેવલપ થતું એ ક્રમિકમાં શું છે કે ડેવલપ થતું સૂઝમાંથી પછી
ભાવ ઉભો થાય, પછી અજ્ઞાન હોવાથી અહંકાર ઉભો થાય, પછી બુદ્ધિ ઊભી થાય, વિપરીત બુદ્ધિ, પછી સમ્યક બુદ્ધિ, પછી સ્થિત પ્રજ્ઞાન, પછી પ્રજ્ઞા. એટલે ક્રમમાં આ બધું બાયપાસ કરી અને સીધી પ્રજ્ઞા પ્રગટ થઈ, કારણ રાઈટ બિલીફ સીધી બેસી ગઈ આપણને શુદ્ધાત્મા છું. હવે જે જે કચરો એટલે જે અજ્ઞાન દશાથી ભરેલો માલ છે, હવે એનો નિકાલ કરવાનો. એ બુદ્ધિ છે, અહંકાર છે, પોતાપણું છે, માન છે, લોભ છે, એ હવે જામી ગયેલો માલ કે ભરેલો માલ કહીએ છીએ, એ બધો રહ્યો ફાઇલ વનમાં, એનો નિકાલ કરવાનો રહ્યો. એટલે અનુભવ એટલે અનુભવ જે એની પાસે છે એ સમજ એની સ્ટોકમાં છે એવું કહેવાય ને? હા રે ને, અનુભવ રહે છે એની પાસે. કાંઈ આમાં તમે જે લાવવા માગો છો ને વાત જુદી છે આખી, કે અનંત અવતારનો અનુભવ એ સૂજ રીતે પ્રગટ થાય છે. એ ઉપાદાન રૂપે હોય છે સ્ટોકમાં, એમાંથી સૂજ રૂપે પ્રગટ થાય અને એ સૂજમાંથી વધતું વધતું દર્શન સુધી પહોંચે. અક્રમમાં દર્શન કેવળ કરાવી દીધું એટલે હવે પેલું અનુભવની સૂજ રહી નહીં. દાદાના જે પાંચ આજ્ઞા છે ને એ અનુભવનું તારણ મળી ગયું આપણને, હવે એ જ વાપરવાનું રહ્યું. એટલે હવે સૂજ જે કેવળ દર્શન થઈ, હવે કેવળ પાંચ આજ્ઞા વાપરવાથી અંશે અંશે કેવળ જ્ઞાન પ્રગટ થતું જશે. એટલે પાંચ આજ્ઞા જ વાપરવાની રહી આપણે માટે. હવે એ પેલી સૂજ વાપરવાની નહીં, પણ પાંચ આજ્ઞા વાપરો, રેડીમેડ જવાબ પાંચ આજ્ઞા ગોઠવો. તો એવું કહેવાય ને કે અનુભવ જેટલો પ્રગટ થયો છે એટલું એનો અહંકાર ઓગળ્યો કહેવાય. હવે એ પોતાપણું ઓગળશે એટલો અનુભવ વધતો જશે, પોતાપણું પાંચ આજ્ઞાથી ઓગળતું જશે એમ અનુભવના અંશ વધતા જશે, એટલે સ્પષ્ટ વેદન વધતું જશે. પછી આ જે સુધાત્મા છે તેની પ્રજ્ઞા નામની શક્તિ છે, તેની જોડે સત્સંગ ચાલ્યા કરે. દેહને નહીં, દેહને આત્માને બેની વચ્ચેની જે શક્તિ છે તેને પહોંચે છે. એટલે એક્ઝેક્ટ અહીંયા અહંકારની શક્તિ રૂપે કયો? ના ના, આ તો જાડી ભાષામાં પેલો કહે ને, પેલો પૂછે છે એટલે દાદાએ જવાબ આપ્યો કે દેહ પણ નથી આત્મા પણ નથી. પેલો પૂછે દેહને કે આત્માને, આ સમજણ કોને પડે છે? તે દેહને પડતી નથી ને આત્માને. આત્મા અને દેહની વચ્ચે જે છે એ પ્રજ્ઞા શક્તિને પડે છે, કારણ પ્રજ્ઞા એ આત્માની રિપ્રેઝેન્ટેટિવ જેવી છે. અને આત્માની વાત એટલે કે મોક્ષની વાત, જ્ઞાનની વાત પ્રજ્ઞાથી ધારણ થાય છે. અને સંસારી નફો નુકસાન સુખ દુઃખ બધી અનુકૂળતા પ્રતિકૂળતા લાભ ફાયદો બધું એ બુદ્ધિથી અને અહંકારથી ધારણ થાય. પણ એ દેહ અને આત્મા બેની વચ્ચે જ છે, અહંકાર વચ્ચે છે અને પ્રજ્ઞા એ વચ્ચે છે. આ જ્ઞાનની વાત પ્રજ્ઞા શક્તિ પકડે છે એવું કહેવા માંગે છે. એક જગ્યાએ અજ્ઞાને હમણાં જ આત્માની શક્તિ કહી, અહીંયા એ અહંકારની શક્તિ કહી. બરોબર છે, અહંકાર પણ આત્માનો એ છે, વિભાવ છે. વિભાવ થયા પછી અહંકાર ઉભો થયો અને અહંકારમાંથી પ્રજ્ઞા શક્તિ પણ શક્તિ સ્વરૂપે જ માનો, શક્તિ જ મનાય ને. વિભાવિક શક્તિ થી તો આવડો સંસાર દેખાય છે. મોટા મોટા એ રાજ્યો લડે છે ને, એ મોટા મોટા ધંધા કરે છે, મોટા મોટા રાજાઓ થાય છે ને, લડાઈઓ કરે છે, બધું વિભાવિક શક્તિ રાજા અને અને પછી ધર્મમાં વળે તો સાધુ ઉપાધ્યાય બધું વિભાવિક. ઠેઠ કેવળ જ્ઞાન સુધી આત્મા સ્વાભાવિક, હું શુદ્ધાત્મા છું ત્યારથી સ્વાભાવિક થયો. આ રિલેટિવ પદ બધા વિભાવિક શક્તિ કહેવાય. પછી પછી એક આબ્ધસૂત્ર હતું ધારણ કરવા માટેનું, કે અમારી વાણી તમે સાંભળો કે ધારણ કોણ કરે? આત્મા? તો કે ના, આત્મા ધારણ ના કરી શકે. પ્રજ્ઞા અને સમ્યક્ત્વ આ બે ધારણ કરાવે છે. ક્ષયક સમકી ધારણ સ્વચ્છ રાખે અને પ્રજ્ઞા ધારણ કરે. સંસારમાં ધારણ અહંકાર કરે. એ જ વાત થઈ ને, ક્ષયક સમકી સ્વચ્છ રાખે એટલે સમ્યક દર્શન અને પ્રજ્ઞા બે થી વાત ધારણ થાય. અને પેલા મિથ્યા દર્શન અને અજ્ઞા અથવા અહંકાર અને બુદ્ધિ સ્વચ્છ રાખે એટલે ગૂંચવાડો ના થવા દે. આજે આમાં ધારણ શું કરવું છે, જ્ઞાન શું ધારણ કરવાનું, કે હું કોણ છું, કરે છે કોણ, એમાં ગૂંચવાડો ના થવા દે કે હું શુદ્ધાત્મા, બધું આનું છે. આ ઈચ્છા ઊભી થાય છે અને કેમ વેદના થાય છે? તો કે તને ન થતા દીપકને થાય છે, તું જુદો છે, તું શુદ્ધાત્મા. એટલે એને ગેડ બેસી ગઈ. એ આ હું કઈ રીતે આમાં જુદો છું એ અનુભવવું છે આપણે. અને એ ધારણ આ બધી ફોડ એ પાડવા માટે કે તમે આ નથી તમે આ છો, એ વિભાજન પાડવા માટે બધા ફોડ પાડ્યા છે. તે સમ્યક દર્શન એને ગૂંચવાડો ના થવા દે.
અને પેલું પ્રજ્ઞા શક્તિ અનુભવમાં લઈ જશે એને, પછી ફિટ થઈ જશે એને વાત. હેડિંગ: મહી ચેતવે એ જ આત્મા અનુભવ, આખો દાડો ચેતવે છે તે જ પ્રજ્ઞા છે, છૂટું ને છૂટું કર્યા કરે આટલો બધો અનુભવ, આખા દિવસનો અનુભવ આપણને જુદા ને જુદા જ રાખે છે નહીં. પાના નંબર 12. પ્રશ્ન કરતા: બરાબર દાદાશ્રી, ભેગા થવા ના દે. પ્રશ્ન કરતા: પ્રજ્ઞા જ્યારથી શરૂ થઈ ત્યારથી આત્માના અનુભવની શરૂઆત થઈ ને? દાદાશ્રી: આત્માનો અનુભવ થઈ જ જાય તો જ એ ચેતવે, નહીં તો હું આત્મા છું એ લક્ષમાં જ ના રહે. જ્ઞાનવિધિ વખતે જ થઈ જાય છે, અનુભવ લક્ષ ને પ્રતિથી ત્રણે શરૂ થઈ જાય છે, અને તો જ પેલો આત્મા લક્ષમાં રહે, અને પછી એ હવે એ અનુભવ થયો છે માટે એનું ચેતવણી શરૂ થઈ અંદરથી. આ તો નિરંતર લક્ષમાં રહે અને જાગૃતિ નિરંતર રહે છે, એ લાઈટ સળગ્યા જ કરે છે, સળગ્યા જ કરે, પણ તમે બીજી જગ્યાએ જાઓ તેમાં એ શું કરે અને આજ્ઞા પાડે એટલે નિરંતર લાઈટ જ હોય, આવું વિજ્ઞાન પૂરેપૂરું સમજી લે તો કામનું. મહી અંદર ચેતવે છે તમને, કંઈક આગા પાછા ફર્યા કે ચેતવે? પ્રશ્ન કરતા: હા, તરત જ ચેતવે છે અંદર, એ અમારો અનુભવ છે. દાદાશ્રી: હવે જે ચેતવે છે એ તમને લાગે છે ને કે તમારું કોઈ કર્તવ્ય નથી, છતાંય એવું ચાલ્યા કરે છે? હરેક ભૂલ થાય તો ચેતવે છે ને? જ્યાં જ્યાં દોષ થાય ત્યાં ચેતવે છે ને? એ શું છે? પ્રજ્ઞા: દોષ થાય કે તરત જ ચેતવે આમ, એટલે આ વિજ્ઞાન છે, એ ચેતન વિજ્ઞાન છે. અને શાસ્ત્ર જ્ઞાન હોય ત્યાં કરવું પડે, આપણે શાસ્ત્રમાં લખેલી વસ્તુ આપણે કરવી પડે, અને આમાં તમારે કરવું ના પડે, એની મેળે થાય છે ને. પ્રશ્ન કરતા: આ પ્રજ્ઞા ચેતવ ચેતવ હવે કર્યા કરે છે, એ તો અનુભવ થાય જ છે, થાય છે જ, પણ એની સાથે આપણો પોતાનો પુરુષાર્થ જોઈએ ને? દાદાશ્રી: શું પુરુષાર્થ? પ્રશ્ન કરતા: આ પ્રજ્ઞાની મદદથી ખબર પડે કે આ ખોટું થઈ ગયું છે તો પછી ત્યાં આગળ પ્રતિક્રમણ કરી અને એ ચોખ્ખું કરી નાખવું જોઈએ ને? પાના નંબર 13. દાદાશ્રી: એ તો પ્રતિક્રમણનો પુરુષાર્થ હોય જ, પ્રતિક્રમણ થાય છે જ, જેને અતિક્રમણ થાય છે એને પ્રતિક્રમણનો પુરુષાર્થ થયા જ કરે છે, પુરુષ પુરુષાર્થ ધર્મ બજાવ્યા જ કરે છે. એ પ્રતિક્રમણ બધું થઈ જ જાય, સહજ સ્વભાવે થયા કરે, અને ના થતું હોય તો એણે કરવું જોઈએ, એમાં કરવાનું કશું નહીં, ભાવ જ કરવાનો. અજાગૃતિ હોય તેનું હવે જાગૃત રહેવાનું. એટલે આપણને આ બધાને અનુભવ છે જ, જરા ભૂલ થાય મોડી વહેલી જાગૃતિ આવે છે, પોતાના ભૂલ ઉપર પસ્તાવા થાય છે, ફરી ના થાય એવું નક્કી પણ કરીએ છીએ, એટલે એ સહજ સ્વભાવે ચાલુ થઈ જાય. કદાચ કોકનું કાચું રહેતું હોય તો કે નિશ્ચય કરો મારે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું છે, શરૂ થઈ જશે પાછું. હેડી: પ્રજ્ઞાથી ઊંધું ચલાવે કોણ? પ્રશ્ન કરતા: પ્રજ્ઞા ચેતવે છતાં એ પ્રમાણે ના થાય તો એ ઊંધું કોણ કરાવે છે? દાદાશ્રી: એ પ્રમાણે ના થાય તે આપણે જ એવા અંતરાય પાડેલા, તે આપણે ઈચ્છા હોય તો એ ના થાય. પ્રશ્ન કરતા: આ બધું અંતરાય પાડેલા હોય ને, એનો ઉપાય શું? પ્રશ્ન: દાદાશ્રી, જે બની ગયું એ અંતરાયનું ફળ આવી ગયું, એ તો અંતરાય ભોગવ્યો જ છૂટકો, અને નવા પાડવા ના જોઈએ. રક્ષણ નહીં કરવાનું અને ખોટું થઈ ગયું, આવું ના હોવું છે, એટલે ધીમે ધીમે એ ચેતવણી પ્રમાણે ચાલવું છે, એવું નક્કી કરવાનું. પછી હેડિંગ: પ્રજ્ઞા અને દિવ્ય ચક્ષુ. પ્રશ્ન કરતા: અમોને આપે બક્ષેલા દિવ્ય ચક્ષુથી અમારામાં ઉદ્ભવતા ક્રોધ, માન, માયાલોભ,
અબ્રહ્મચર્યના પરિણામો દ્રષ્ટિગોચર થયા કરે છે તે દિવ્ય ચક્ષુ તે જ પ્રજ્ઞાશક્તિ? દાદાશ્રી, પ્રજ્ઞાશક્તિથી જ આ દેખાય છે. જ્યારે દિવ્ય ચક્ષુ તો એક જ કામ કરે કે બીજાના શુદ્ધાત્મા જોવાનું, બાકી આ બીજું બધું ક્રોધ માન માયા લોભ અબ્રહ્મચર્યના પરિણામ બધામાં દેખાય છે એ બધું પ્રજ્ઞાશક્તિનું કામ છે. જ્યાં સુધી સંસારના પરિણામ નિકાલ કરવાના બાકી છે ત્યાં સુધી એ પ્રજ્ઞા કામ કરે છે. એટલે દિવ્ય ચક્ષુ તો એક જ કામ કરે, બસ. આ ચામડાના ચક્ષુ રિલેટિવ દેખાડે અને દિવ્ય ચક્ષુ રિયલ દેખાડે. દિવ્ય ચક્ષુ બીજું કશું કામ જ નથી કરતા. પાના નંબર 14, હેડિંગ, અજ્ઞાનીને કોણ ચેતવે? પ્રશ્ન કરતા, કેટલીક વાર એમ થાય આપણને કશું ખરાબ કર્યું હોય ને પછી એમ થાય કે આ ના થવું જોઈએ. એ કોને થાય છે? અહંકારને થાય છે કે ખરેખર આત્માને થાય છે? દાદાશ્રી, એ ન થવું જોઈએ તે આત્માને થતું નથી, એ મહી આ જે પ્રજ્ઞાશક્તિ છે ને તેને થાય છે. એટલે અભિપ્રાય બદલાઈ ગયો કે આ ન થવું જોઈએ. આ અહંકાર કહે છે થવું જોઈએ ને આ પ્રજ્ઞા કહે છે ન થવું જોઈએ. બેઉના જુદા જુદા અભિપ્રાય. આ પૂર્વમાં ચાલ્યો અને આ પશ્ચિમમાં ચાલ્યો. પ્રશ્ન કરતા, હવે જેણે જ્ઞાન નથી લીધું એને પણ એમ થાય કે આ કામ ના કરવું જોઈએ મારે, તો પછી એને પોતાને પણ પ્રમાણિકતાનું કોઈ લેવલ હોય? પણ દાદાશ્રી, એ તો એણે જે જ્ઞાન જાણ્યું છે ને તે જ્ઞાન એને જણાવે છે, પણ એ જ્ઞાન સફળ ના હોય, ક્રિયાકારી ના હોય. પ્રશ્ન કરતા, હા, એટલે મારે એ જાણવું હતું કે એ કેવી રીતના? દાદાશ્રી, એ જ્ઞાન ઉગે નહીં અને એ શુષ્ક જ્ઞાન છે, અને વિજ્ઞાન ઉગે, આ વિજ્ઞાન કહેવાય. એ જ્ઞાનમાં એને કરવું પડે, એને સાંભળેલું હોય, કોઈ પાસે જાણેલું હોય કે વાંચેલું હોય, તેને હાજર થઈને હેલ્પ કરે, પછી એને કરવું પડે પાછું. અને આપણને આ પાંચ આજ્ઞારૂપી જ્ઞાન, શુદ્ધાત્મા સ્વરૂપી જ્ઞાન એ જાગૃતિમાં આવે અને ક્રિયાકારી હોય પાછું, કહે છે તરત અંદરથી ચેતવે આ ભૂલ થઈ ગઈ, અને કહે છે ને આ ન થવું જોઈએ, એ પ્રજ્ઞાશક્તિ તરત અંદર ચેતવે. બુદ્ધિ અહંકાર કહે છે આવું જ કરી નાખીએ, પેલા અંદરથી ના પડે, એ ઓટોમેટિક અંદરથી આવે, એ વિજ્ઞાન કહેવાય. પ્રજ્ઞાશક્તિ અને દિવ્ય ચક્ષુ એ બંને અલગ દાદા કહે છે? આ તો અહીંયા ફોડ પાડ્યો છે, આપણે માનવાનું, સમજી લેવાનું કે આ દિવ્ય ચક્ષુથી રિલેટિવ રિયલ જોવાની પ્રક્રિયા એટલી જ છે. પ્રજ્ઞાશક્તિ તો એના સિવાય ઘણું બધું કામ કરી શકે એવું વર્ણન કરીશ દાદા. પ્રજ્ઞાશક્તિ ના દેખાડે, દિવ્ય ચક્ષુ એ આવી જાય, પણ દિવ્ય ચક્ષુ એને પૂછ્યું તો દાદાએ આવો જવાબ આપ્યો કે દિવ્ય ચક્ષુ આ રિલેટિવ રિયલ જોજો, એનાથી ખરેખર પ્રજ્ઞાથી જ છે એ, પણ તોય આટલો ભાગ દિવ્ય ચક્ષુનો કે ભાઈ આટલું જ એ રિલેટિવ રિયલ જોવા પૂરતું જ કાર્ય થયું દિવ્ય ચક્ષુ નામનું ચક્ષુથી. જ્યારે પ્રજ્ઞાથી તો ઘણા બધા કામ થાય છે, ફાઇલોનો સંભાવે નિકાલ કરાવે, સ્વરૂપની ભજનાય કરાવે, આ કષાયો દોષો મોહ ઓગાળે બધા છૂટું રાખે. એટલે પ્રજ્ઞાનું કામ ઘણું બધું વિગતવાર છે એવું ફોડ પાડે છે અહીંયા. હેડિંગ, પસ્તાવો કોને થાય? આત્મા જાણી લીધો, હવે પછી શું જાણવાનું બાકી છે? આત્મા જાણી લીધો કે આ ભાગ આત્મા ને આ નોય, સંભાવે નિકાલ કરે તે ઘડીએ આ નોય આત્મા. પ્રશ્ન કરતા, એ સંભાવે નિકાલ આત્મા કરે છે કે ચંદુભાઈ કરે છે? પાના નંબર 15, દાદાશ્રી, એ પ્રજ્ઞાશક્તિ. આત્માને જાણે કશું ના કરવાનું હોય, ચંદુભાઈ છે તે ઉગ્ર થયા હોય, કડક થયા હોય તો તમને ગમે નહીં, આવું શા માટે? આ આત્મા અને પેલા ચંદુભાઈ. પ્રશ્ન કરતા, ગુસ્સે થયા પછી જે પસ્તાવો કરે છે તે જળનો ગુણ છે કે ચેતનનો ગુણ છે? દાદાશ્રી, એ તો જળનોય નથી ને ચેતનનોય ગુણ નથી,
એ તો પ્રજ્ઞાનો સ્વભાવ છે. આ જળ ચેતનના ગુણો એવા ના હોય, ગુસ્સો કરવાનો ગુણ એવો હોય નહીં. પ્રશ્ન કરતા, આ પસ્તાવો થાય છે એ કોણ કરાવે છે? દાદાશ્રી, એ બધું પ્રજ્ઞા કરાવે છે. પ્રશ્ન કરતા, એ પ્રતિક્રમણ કોણ કરાવે છે? દાદાશ્રી, એ બધું આ પ્રજ્ઞા કરાવે છે. ભૂલો દેખાતી થાય તો ભગવાન થાય. ભૂલો દેખાતી શેનાથી થાય? એ તો છે તે આપણી પ્રજ્ઞાશક્તિથી. આત્મામાં જે પ્રજ્ઞાશક્તિ પડેલી એનાથી બધી ભૂલો દેખાતી થાય, ને એ ભૂલો દેખાડે આપણને, એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે ભાઈ પ્રતિક્રમણ કરો. ડાક દેખાડે પેલી પ્રજ્ઞાશક્તિ, એટલે આપણે કહીએ ધોઈ નાખ, આ ડાક ધોઈ નાખ, એટલે ડાક બધા ધોઈ નાખે. પ્રતિક્રમણ કર્યું એટલે ચોખ્ખું. પ્રશ્ન કરતા, આ જે અક્રમમાં સામાયિક કરીએ છીએ એમાં જે પાછલા બધા દોષો દેખાય છે, તો એ સામાયિકમાં જોનાર કોણ છે? આત્મા કે પ્રજ્ઞા? દાદાશ્રી, પ્રજ્ઞા આત્માની શક્તિ. સંસારમાં આત્મા કામ કરે ત્યાં સુધી એ પ્રજ્ઞા કહેવાય. મૂળ આત્મા પોતે કરતો નથી. પાના નંબર 16. પ્રશ્ન કરતા, આપ ઘણી વાર સામાયિકમાં બેસાડીને તે ત્રિમંત્ર બોલવાનું કહો છો ને, વાંચો નમો હરે અંતાણમ કરીને, તો એ વખતે એ આત્મા જ વાંચે છે? અને આપણે આ સત્સંગનું પુસ્તક વાંચીએ, આપ્તવાણી વાંચીએ, એ શુદ્ધ ચિત્ત વાંચે છે અને પેલું આત્મા વાંચે છે, એ સરખું જ છે? દાદાશ્રી, આત્મા મૂળ વાંચે છે એ જુદી જાતનું છે. આ આપણે આત્માનું કહેવાનો ભાવાર્થ શું છે કે રસ્તે ચડાવવા માટે કહીએ છીએ, ઇન્દ્રિયો નથી એવું કહેવા માંગીએ છીએ? આ મૂળ આત્મા તો પોતાની બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહી છે, એ બધાને જાણે તે ખરેખર મૂળ આત્મા નહીં, આપણી પ્રજ્ઞા. એ મૂળ આત્માની શક્તિ કહેવાય છે, એટલે બધું જાણે છે. એ જાણે સાચું પણ આ ખોટું ના કહેવાય. અહીં આગળ ઇન્દ્રિયો નથી તેમ પેલો મૂળ આત્મા તો આખોય નથી. એ તો આ રસ્તે ચડાવવા કહીએ એટલે રિલેટિવ રિયલ કહેવાય આને. પ્રજ્ઞા શક્તિથી પછી હેડિંગ, વિચારને પ્રજ્ઞા તદ્દન નોખે નોખા. પ્રશ્ન કરતા, હવે આ વિચાર કોઈ આવે એ પ્રજ્ઞાશક્તિનો આવ્યો કે ચંદુભાઈને આવ્યો, એ કેમને ડિસ્ટિંગ્વિશ થાય? દાદાશ્રી, ના, વિચાર માત્ર પ્રજ્ઞાશક્તિનો નહીં, વિચાર એ ડિસ્ચાર્જ જવા માટે આવે. બધા વિચાર ડિસ્ચાર્જ છે, તે પ્રતિષ્ઠિત આત્મા અને તે ચંદુભાઈના. પ્રજ્ઞાશક્તિ તો જુએ છે, જુએ કે શું વિચાર આવ્યા, સારા આવ્યા ખરાબ આવ્યા, તેને જુએ, એમાં ઊંડે ઉતરે નહીં, એટલે વિચારો જ્ઞેય થઈ ગયા. એ પ્રજ્ઞાશક્તિને માટે જ્ઞેય સ્વરૂપ છે. જ્ઞેય એટલે જાણવાનું, ને દ્રશ્ય એટલે જોવું. જ્ઞેય ને દ્રશ્ય છે વિચારો. હવે આપણે જ્ઞાતા અને દ્રષ્ટા. પ્રશ્ન કરતા, મહી મન દેખાડે છે રડારની જેમ, આપણે કહ્યું છે તો અત્યારે એ મન બતાડે છે કે પ્રજ્ઞા દેખાડે છે, એ ભેદ કેવી રીતે સમજવો? દાદાશ્રી, અત્યારની વાત જવા દો ને, આપણે જ્ઞાન આપ્યા પછી પ્રજ્ઞા જ છે બધા વિચારોથી છૂટા થઈ ને મોક્ષ તરફ લઈ જાય, એનું નામ પ્રજ્ઞા. પાના નંબર 17. અને અજ્ઞા નામની જે શક્તિ હતી પહેલાં, જે મનના થ્રુ વર્તતી હતી, બુદ્ધિના થ્રુ વર્તતી હતી, તે સંસારમાં ઊંડે લઈ જાય, એટલે અત્યારે પ્રજ્ઞા નામની શક્તિ છે તો આ બાજુ લઈ જાય. મનના જે વિચાર છે ને એ પ્રજ્ઞાનું કામ નથી. વિચાર આવે કે ના આવે? પ્રશ્ન કરતા, આવે, એને તો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જોયા કરીએ છીએ. દાદાશ્રી, જોયા કરવાના, બસ. જે મનને જુએ એ મનને જીત્યો,
તે જગત અને તે જગત જીત્યો. ભગવાન મહાવીર આ રીતે જગત જીત્યા હતા. એટલે વિચારો તો મનનું કામ છે, એ તો આવે, તેને આપણે જોયા કરવાના. પ્રજ્ઞાના વિચાર ના હોય. પ્રશ્ન કરતા, એમાં પ્રજ્ઞાની પ્રેરણા હોય? દાદાશ્રી, નહીં. મન એ તો વિચાર દેખાડે એટલે આપણે આપણી ભાષામાં સમજી જઈએ. વિચાર પ્રજ્ઞાને હોય જ નહીં. વિચાર એટલે શું? વિચાર એટલે વિકલ્પ, અને નિર્વિચાર એટલે નિર્વિકલ્પ. આ તો નિર્વિકલ્પ દશા છે. એટલે મનના વિચાર જે આવે તેને જોવાના બસ, અને પ્રજ્ઞા એ દેખાડે. આ તો જુદા જુદા સત્સંગના કલેક્શન છે, આપણને જુદી જુદી વાતો મળે છે આમાં. એમ કરતાં કરતાં મૂળ વસ્તુ દાદાને એવું શું દેખાય છે, અનુભવાય છે, અને આપણે સાંભળીએ છીએ, પ્રતિતિ બેસાડીએ છીએ, કરતાં કરતાં આગળ બતાય. પછી હેડિંગ, જોનારને થાક ક્યાંથી? પ્રશ્ન કરતા, આ મન વચન કાયાને જોનાર પ્રજ્ઞા છે? દાદાશ્રી, હા. પ્રશ્ન કરતા, મન વચન કાયાને આખો દિવસ જોતા જોતા થાક લાગે છે, તો થાકનાર કોણ છે? દાદાશ્રી, એ થાકે આપણા મનમાં જે ખોટી અસરો પડે છે ત્યારે એ અસર જ થાકે. બીજું કોઈ પણ થાકતું નથી. થાકે જ નહીં ને, જોનાર થાકે નહીં, કામ કરનાર થાકે. પ્રશ્ન કરતા, જોનાર તો પ્રજ્ઞા છે ને? પાના નંબર 18. દાદાશ્રી, પ્રજ્ઞા જ અત્યારે તો પ્રજ્ઞા જ કામ કરે છે ને. જ્યાં સુધી આ બધી દખલ છે ત્યાં સુધી પ્રજ્ઞા કામ કરવાની, પછી દખલ ના હોય તો આત્મા. પ્રશ્ન કરતા, પણ દાદા, થાકી તો જવાય છે. ઘણી વાર એમ થાય કે આ ક્યારે બધું બંધ થશે બધું, તો એ થાક લાગે ત્યારે જ એવું થાય ને? સહજ હોય તો ના થાય ને? દાદાશ્રી, એ થાક લાગે તે છે, તે ભાસે છે. એવું થાક તો લાગે જ નહીં ને. જોનારને કંઈ થાક લાગે? કામ કરનારને થાક લાગે. જોનારને તો થાક અડે જ નહીં. એ આ પહેલાંનો પરિચય ખરો ને થાકી જવાનો, એને એમ લાગે કે થાક લાગી ગયો. પ્રશ્ન કરતા, આ મન આમ કેમ કરે છે? વચન આમ કેમ નીકળ્યું? એવા થોડાક અભિપ્રાયો અંદર થતા હશે, એટલે પણ થાક લાગતો હશે કદાચ. દાદાશ્રી, અભિપ્રાય, હા, એવું બધું થતું હોય. આ કરતાપણાના થાક હોય, હજુ કેમ આવું થાય છે, ક્યાં સુધી મારે આમ તેમ, એટલે પછી થાકની અસર ઊભી થાય. ખરેખર જ્ઞાતા દ્રષ્ટા હોય એને થાક ના હોય, ફ્રેશ નો ફ્રેશ, એવર ફ્રેશ હોય. પછી દીપુભાઈ, અહીંયા તો લખાણી વાત આવી, દીપુ અહીંયા 18માં આગળ, કે આ પ્રજ્ઞા જ્યાં સુધી આ બધી દખલ છે ત્યાં સુધી પ્રજ્ઞા કામ કરવાની, અને આ દખલ ના હોય તો આત્મા, અને બીજું બાજુ આપણે આ ચંદુભાઈમાં દખલ કરે તો પછી આ પ્રજ્ઞા એની નબળી પડ્યા કરે. બે વાંચ્યું આપણે, દખલ એટલે આ કાર્યકારી છે ને બધું. આ જો ને, મન એનું જોવું પડે છે, થાકી જાય છે, આવી બધી અસરો વાળી સ્થિતિ છે ત્યાં સુધી પ્રજ્ઞાથી જોવાય છે એમ કહેવા માંગે છે. અને આ દખલ વાળું પણ ખલાસ થઈ જશે ત્યારે આત્માથી જોવાશે. ગમતામાં તો ક્યાંય લપેટ ખાઈ જાય, અને મોનું આવે ને તો મનકા ચલતા ખેંચાઈ જાય. પણ છતાંય દાદા કે અમારે અહીં ના કીધું કે અમારે, એટલે અમે એને રસ્તે ચડાવવા માગીએ છીએ, એમ કરતાં કરતાં ઉપર ચડે. કારણ એકદમ ઝીણી ભાષા, અમારી જે અનુભવની ભાષા છે, અમને વર્તાય છે એવું તો અમે બોલતા જ નથી. ઘણું બધું નીચે આતરી ઉતરી એના રિવોલ્યુશન પ્રમાણે
એને સમજણ પડે એવી ભાષામાં થોડું થોડું બોલીએ શકે છે. છતાંય કેટલું બધું વિજ્ઞાન ખુલ્લું થયું છે, આપણને કામ લાગ્યું આવું ગમે તેવું પૂછપૂછ કર્યું, જે શબ્દ નીકળે છે એમના, એની પરથી આપણને મૂળ વસ્તુનું સ્વરૂપ વાસ્તવિકતા સમજમાં આવે થોડી થોડી. મેં તો દીપભાઈ જે બલિયારી અક્રમ વિના ક્યાં આવે દીપભાઈ કે આ પાંચ આંગણ કેટલું ઇમ્પોર્ટન્સ દીપભાઈ છે કે શું ફળાવવાનું પાંચ આંગણા પાડવાનું એનું પોતે આ એ જે બધું આખું બધું શાસ્ત્ર બધું સાર એક પાંચ આંગણા આપી દીધું ભાઈ એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો ઉપાય જડે નહીં કે ક્યાંથી આ શરૂઆત તેણે ક્યાં કરી આખું બધું બરાબર છે. અને આપણને દરેક લેવલવાળાને કામ લાગે છે, બરાબર છે, દરેક લેવલવાળાને, દરેક આટલા આપણા 25,000 બેઠા હોય સાંભળતા હોય બધાને લાગે કે મને પાંચ આજ્ઞાથી ઘણી શાંતિ છે. એના લેવલે એની ભાષામાં શબ્દ સમજાય, એ શબ્દ એ વાપરી પણ શકે, એનો અનુભવ પણ થાય, એને દરેક લેવલવાળાને ફિટ થાય એવી વાત છે. ચાલો તો બ્રેક લઈએ. હલો, જય સચ્ચિદાનંદ. પંચાજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન, કોઈ કાળ ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી. પંચાજ્ઞાની જાગૃતિ એવી વર્તે મોક્ષને, કોઈ કાળ ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી. પંચાજ્ઞાની મનના વિચારો ના તો સમરંભની સુધી, મનના વિચારો ના તો સમરંભની સુધી, શુદ્ધ ચિત્ત ઉપયોગે ત્યાં ચોટવું નહીં. શુદ્ધ ચિત્ત ઉપયોગે ત્યાં ચોટવું નહીં. આવી ગયા વિચારોને જોવું ને જાણવું, કોઈ જ સંયોગોમાં અવસ્થિત ના થવું. પંચાજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન, કોઈ કાળ ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી. પંચાજ્ઞાની જીવન વ્યવહાર ના તો સિદ્ધ મંદિરો જીવન વ્યવહાર ના તો સિદ્ધ મંદિરો માં તત્વદ્રષ્ટિ ઉપયોગ
જો શુદ્ધ આત્મા તત્ દ્રષ્ટિ ઉપયોગે જો શુદ્ધ આત્મા કોને રે દુઃખ દઈશ તું નિર્દોષ સૌને જો કરુણા ભરી વિતરાગોનિયા છેલ્લી દેશના કોને રે દુઃખ દઈશ તું નિર્દોષ સૌને જો કરુણા ભરી વિતરાગોનિયા છેલી દેશના પંચાજ્ઞાની નિષ્કામ કર્મનો મર્મ બુદ્ધિથી કેમ જણાય નિષ્કામ કર્મનો મર્મ બુદ્ધિથી કેમ જણાય કરે છે તે કોણ છે તે ક્યાંથી સમજાય કરે છે તે કોણ છે તે ક્યાંથી સમજાય અપૂર્વ જ્ઞાની ચરણિયા સહજ વરતા સંપૂર્ણ શાંતિ દિય જ્યોતિ પરમ સુખ ધામ પંચાજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી પંચાજ્ઞાની સહજદાત્માનો આ ભાવ પૂરાવો સહજ દાદા મહાત્માનો આ ભાવ પૂરાવો સીમંધરી સભા ચોથારાની સીમંધરી સભા ચોથારાની તીર્થંકરો પણ જોઈ છે જ્ઞાનીની વંશાવલી સ્વયં ક્રિયાકારિયા મોક્ષાધિકારી પંચાજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન કોઈ કાળ ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી પંચાજ્ઞાની જીવન એવું જીવીએ દાદા આપ જીવ્યા એવું કશાયો ને કાપી જડમૂળથી ઉખાડી કૃપા વરસો તમારી જીવન એવું જીવીએ દાદા આપ જીવ્યા એવું કશાયો ને કાપી જડમૂળથી ઉખાડી કૃપા વરસો તમારી અંદર ચાલી બુદ્ધિ બખેડા
ધાર્યું કરાવીને દુખાપ્યા અંદર ચાલે બુદ્ધિ બખેડા ધાર્યું કરાવીને દુખાપ્યા એક એક દોષોને યાદ કરીને એક એક દોષોને યાદ કરીને પ્રતિક્રમણ કરી ધોવા જીવન એવું જીવીએ દાદા ગમે તેવા સંજોગોમાં ક્યારે હતાશ ન થાય ગમે તેવા સંજોગોમાં ક્યારે હતાશ ન થાય સંયોગોને જોઈને જાણી સંયોગોને જોઈને જાણી ઉકેલ તેનો લાવીએ જીવન એવું જીવીએ દાદા આજનું વર્તન છે ભૂલ ભરેલું આજનું વર્તન છે ભૂલ ભરેલું પરિણામ પૂર્વેનું આવ્યું હવે પછીનું વર્તન અમારું જે દાદાનું હો તે અમારું જીવદાન હો તે અમારું હો જીવન એવું જીવીએ દાદા ઉપકારી છે માતા પિતાને ઉપકારી છે માતા પિતાને જે કાંઈ કહે એમાં મારું હિત છે વિનયમાં સ્વીકારી કરીને અમને રાજીપો એનો મેળવીએ જીવન એવું જીવીએ દાદા આપ જીવ્યા એવું કસાયોને કાપી જડમૂળથી ઉખાડી કૃપા વરસો તમારી જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી સ્ટેજ પર પધારી ચૂક્યા છે આપણે સૌને વિનંતી છે કે આપણે પોતપોતાની જગ્યા પર ઝડપથી બેસી જઈએ આપણો પ્રશ્નોત્તરી સત્સંગ ચાલુ રહેશે ખાસ આપને વિનંતી છે કે જેમણે પ્રશ્નો આપ્યા છે એમના નામ બોલશે પૂજ્યશ્રી જેમના નામ બોલે એ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાય જેથી આપ સુધી માઇક પહોંચાડવામાં આવે જો આપ ખૂબ જ પાછળ અથવા બહુ સાઈડમાં હો તો આપણે વિનંતી છે કે વચ્ચે આગળની બાજુ આવી જાય જેથી પૂજ્યશ્રી આપને જોઈ શકે પ્રશ્ન પૂછતી વખતે પોતાનું નામ પહેલાં લેવું અને પછી આપણે પ્રશ્ન પૂછવો ખાસ માઇક મોઢાની નજીક રાખવું જેથી પ્રશ્ન સ્પષ્ટ રીતે સમજાઈ શકે જય સચ્ચિદાનંદ હેલો ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ હેમાંગ શેઠ બોરીવલી અક્ષેશ વિજય કે પટેલ સુરત દેવપુરકર ઉદય
ભાઈ આણંદ. જય સચિદાનંદ. પૂજ્ય શ્રી, આપે સવારના કહ્યું શક્તિ એટલે વર્તના. હવે પ્રજ્ઞાશક્તિ એ કોની વર્તના છે, અજ્ઞાશક્તિ એ કોની વર્તના છે, અને વર્તના એટલે ખરેખર આપણે સ્થૂળમાં વર્તન તરીકે લેવાનું છે કે ચારિત્ર સંબંધી છે? એને હું બાપ છું એવું માન્યતા હોય ને, પરણ્યા પછી બાપો જન્મે એટલે હા, તો પછી બાપપણાની વર્તના ચાલુ થાય ને, છોકરા ઉપર કંટ્રોલ કરે, તમે કેમ સાંભળતા નથી, પ્રકૃતિના એક પણ પરિણામમાં પોતે નથી, એનો જ્ઞાતા દ્રષ્ટા પોતે છે, એ જાગૃતિ એટલે પ્રજ્ઞા શક્તિ એ હાજર થઈને એવું આપણને રાખે કે ના આપણું સ્વરૂપ નો આમાં આવો, એટલે એ અપેક્ષા એ વર્તના છે. તો એને આપણે શુદ્ધ ઉપયોગ ના કહેવાય? શુદ્ધ ઉપયોગ પણ એ નથી રહેતો ત્યારે ચેતવે ને પ્રજ્ઞા શક્તિ, ભૂલચૂક થાય ત્યારે ચેતવે ને, શુદ્ધ ઉપયોગ થી ઉપર આ તો ચારિત્ર કહેવાય, જ્ઞાતા દ્રષ્ટા. એટલે શક્તિ એટલે તમે જે વર્તના કીધું અને ઉપયોગ, આજે ચિત્ત વૃત્તિ નથી કહેતા, વૃત્તિ એટલે વર્તી ને પાછી આવે, તો કે આ પેલું જ્ઞાન વત્તા દર્શન એટલે પછી શક્તિ ઉભી થઈ આખી. અહીંયા કયું જ્ઞાન છે? તો કે હું શુદ્ધાત્મા છું, પછી એ જ હું શુદ્ધાત્મા છું, જાગૃતિ રહી, એ અનુભવ થયો, હવે એ આત્મચારિત્ર રૂપે પ્રજ્ઞા કામ કરે છે કે પરાઈ ચીજમાં તન્મય આકાર ના થવા દે, પોતાના સ્વરૂપથી છૂટું ન પડવા દે, તો કે એ પોતે વર્તના રૂપે એટલે શું કે ચારિત્ર રૂપે છે, અને એટલે ભૂલ વાળું જે વર્તન થઈ જાય તો આ ચેતવે એને કે પેલા મને આપેશો, આપણું સ્વરૂપ ન હોય, ન હોય મારું, કરીને છૂટા પડો, પાછા આવો, એટલે એ અપેક્ષા, એટલે એક્ટિવ છે પ્રજ્ઞા શક્તિ, એક્ટિવ છે એ, એક્ટિવની અપેક્ષા વર્તના એટલે આત્મા રૂપે વર્તે છે. બાપ પણ એની મેળે જ વર્તનામાં આવી જાય, એને કોઈ ચેતવનાર નથી કે આ તારું બાપ પણ આય આવી જ જાય છે ને, ના પ્રજ્ઞા પણ આવી જ જાય છે ને. તો પુરુષાર્થ પછી રહ્યો જ નહીં ને જો વર્તનામાં આવી જતું હોય. ના ના, પ્રજ્ઞા ની ચેતવણી વર્તનામાં ચેતવણી આવે છે, હજુ પેલો અહંકાર તો ઊંધો ચાલે છે ને, અહંકાર આજે કે ને એક જ રાઈટ બિલીફ બેઠી, હું અક્ષેસ નથી પણ હું શુદ્ધાત્મા, હજુ એ બુદ્ધિ છે, અહંકાર છે, પોતાપણું છે, એમાંથી તો વ્યવહાર બધો કસાય વાળો નીકળે છે ને, ત્યારે પેલી પ્રજ્ઞા ચેતવે, પ્રજ્ઞા શુદ્ધ લાઈટ ચાલુ થઈ ગયું છે બરોબર, અને એ દેખા ચેતવનારું છે, પછી પેલા એ ચેતી પાછા ફરવાનું છે. એટલે જેટલી બિલીફો શુદ્ધ થઈ ગઈ પછી એ વર્તનામાં છે, ના પછી હું શુદ્ધાત્મા છું એમાં ચેતવવાની જરૂર નથી, પછી જે હજુ સાચો છું વિશેષ છું ડખો કરી આવે ત્યારે પેલું ચેતવે અને પાછા ફેરવે એને, અને જેટલો ચોખ્ખું થયું ડખલ બંધ થઈ ગઈ એટલો અનુભવ પ્રગટ થયો એને. બરોબર, જય સચિન. વિજય કે પટેલ. હલો, બોલો. હિમાંગ શેઠ. હા પૂજ્યશ્રી, આ સવારનો પ્રશ્ન હતો એટલે અત્યારના ઘણું એનું અનુસંધાનમાં આવી ગયું. સોળમા પાને ખાસ કહેવાય છે કે એટલે મારો પ્રશ્ન એ હતો કે પ્રજ્ઞા એ પ્રતિષ્ઠિત આત્માની છે કે એનાથી આગળ છે, એટલે એ વાક્ય આવે છે પણ હજી ચોખ્ખું નથી સમજાઈ રહ્યું કે જો પ્રતિષ્ઠિત આત્માનું નથી તો પછી કોનું છે, ને જો આત્માનું છે તો આત્મા તો એકદમ પ્યોર છે, તો એની હજી બીજી કઈ શક્તિ? આત્માનો એક દ્રવ્ય હોય છે, બીજો ગુણ હોય છે, ગુણ હોય ને બરોબર, જ્ઞાન દર્શન સુખ શક્તિ બરોબર, દ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ છે, આ ગુણ છે સબ. હવે એ ગુણ પર દબાણ આવે સંજોગનું, એટલે વિભાવિક વ્યતિરેક ગુણ ઉભો થાય બરોબર, અને વ્યતિરેક ગુણમાં એ હું ઉભો થયો અહંકાર, પછી રોંગ બિલીફ બેઠી, હું હિમાંગ છું, હું આ કરું છું, એનાથી કર્મ બંધાયા, પછી આવતો ભાવમાં આજનો હેમાંગ એ ગયા ભાવના બાંધેલા કર્મનું ફળ, તે જે પ્રતિષ્ઠા કરી હું હેમાંગ છું, મને આમ જોઈએ, મને આ ના ફાવે, હું આવું કરું છું, એ આખો પ્રતિષ્ઠા કરીને ઊભું થયેલું પૂતળું આજે હેમાંગ રૂપે ડિસ્ચાર્જ થાય છે, એટલે પ્રતિષ્ઠિત આત્મામાં એને હેમાંગ નામનું પૂતળું, એમાં કંઈ પ્રજ્ઞા નથી, જે હું હેમાંગ છું માનનારો હતો
એની ભ્રાંતિ તૂટી કે હું એમાં નહીં, હું શુદ્ધ આત્મા છું. અને એ રાઈટ બિલીફ બેઠી એટલે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ. એટલે પોતાનામાં જ પોતાનું જે એટલે આત્મામાંથી સીધો અજવાળો બહાર નીકળે છે. એ જે રોંગ બિલીફ હતી એટલે પેલું આવરણથી પ્રકાશ આવતો હતો, રોંગ બિલીફ જ આખી ખલાસ કરી નાખી એટલે ડાયરેક્ટ કાણું ખુલ્લું થઈ ગયું. એટલે આત્માની શક્તિ એટલે શું? તો એ જ્ઞાન શક્તિ, જ્ઞાન દર્શન સુખ શક્તિ બધું, એ શક્તિ આત્માની સીધી પ્રગટ થાય છે. એટલે હવે આ પ્રતિષ્ઠિત આત્મા હવે ડિસ્ચાર્જ રૂપે રહ્યો જે હેમાંગ નામનો છે, એ ડિસ્ચાર્જ થયા કરશે. એમાં હજુ આપણે જે હું હેમાંગ નથી, હું શુદ્ધાત્મા હજુ ભાન થયું પછી પણ હજુ કે ને હજુ પ્રતિતિ બેઠી છે. હવે જાગૃતિ વધારીએ છીએ, અનુભવ બાકી છે હજુ, તો કે એ થવા માટે આ પ્રજ્ઞા આપણને હેલ્પ કરે. અચ્છા, એટલે પ્યોર આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા એના વચ્ચેની શક્તિ કહેવાય છે, એના વચ્ચે છે આ, અને જે આપણને લઈ જશે આત્મા પક્ષની છે, ફૂલ આત્મા તરફ લઈ જશે. અચ્છા, પોતાનામાં જ એ પ્રગટ થાય છે, પોતે પોતાની જ શક્તિ છે, આત્માની જ શક્તિ કહેવાય એને. પ્રતિષ્ઠિત આત્મા તો ડિસ્ચાર્જ રહ્યો હવે. જય સચિદાનંદ. અજમેરા વિજય પટેલ. પૂજ્યશ્રી, જ્યારે કર્મોના દબાણથી ફાઇલ નંબર એકમાં જ્યારે તન્મયકાર થઈ જવાય છે અને પાછળથી તેનો પસ્તાવો થાય, તો તે પ્રજ્ઞાના પક્ષમાં ગયા કહેવાય? હા, પ્રતિક્રમણ કરીએ એટલે પાછા ફર્યા, પ્રજ્ઞાના પક્ષમાં આવ્યા પાછા. અને આ જ્યારે અજાગૃતિ જેવું રહે છે ત્યારે મૂળ રૂટકોઝમાં તો એ અભિપ્રાય જ એના એ વ્યક્તિ સામેના બહુ મેઇન રૂટકોઝ જ એ છે, અભિપ્રાય જ એટલા બધા હોય છે જેનાથી અજાગૃતિ થઈ જાય છે. એટલે એ જ બધું હવે તોડવાનું છે ને, આપણને ખબર પડશે કે આ ભૂલ છે એટલે પછી સુધારો. પાંચ આજ્ઞા અભિપ્રાય વગરની દ્રષ્ટિ કરી આપશે. એટલે દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિઓમાં, દરેક વસ્તુમાં અભિપ્રાય જ મેઇન મુખ્યમાં તો એ જ હોય છે. એ મુખ્ય અત્યારે અભિપ્રાય દેખાતો તો એને સાફ કરો, ઘણું છે પછી, ક્રોધ માન માયા લોભ બધું ઘણું છે, પણ અભિપ્રાયથી ઘણું બધું ચોખ્ખું થશે. મેઇન અભિપ્રાયને તોડવા પાંચ આજ્ઞા. પાંચ આજ્ઞા, જય સચિન. શુદ્ધ દ્રષ્ટિ છે એમાં પાંચ આજ્ઞામાં. સ્નેહલ અજમેરા, દેવપુરકર ઉદયભાઈ. જય સચિદાન. હું ઉદયભાઈ, દેવપુરકર ઉદયભાઈ બોલું છું. બોલો. પૂજ્યશ્રી, પેજ નંબર 5 ઉપર એવું કહેલું એટલે એવું લખેલું છે કે અમુક કાળે બુદ્ધિ ઉપર ઘા લાગે છે. એટલે બુદ્ધિ પર ઘા એટલે અહંકાર ઉપર જ ઘા લાગે એવું કહેવાય, બરાબર? અને મારું કદાચ ઓબ્ઝર્વેશન એવું લાગ્યા કરે છે કે આ બુદ્ધિ ઉપર જે ઘા લાગે છે ને, તે વાણીના ઘા, વાણીને લીધે ઘા લાગ્યા અથવા વાણીના ઘા લાગ્યા છે. એ એવું એકાંતે નથી, એમ એ હોય પણ ઘણું બધું હોય. એને સફળતા ના મળ્યા કરે ને તો એવો ગુચાય પછી, આટલો હોશિયાર ને મને કેમ સફળતા નથી મળતી, તે પછી ગુચાય બુદ્ધિ, ઘા પડ્યો હોય એટલે પછી પાછો ફરે કંઈ. અને લોભ હોય, માન હોય, વિષયમાં માર પડે, ધાર્યું કરવામાં માર પડે, બધી ઘણી રીતે બુદ્ધિ ઉપર માર પડી શકે. ઉદય હોય ને ત્યારે ધાર્યા પ્રમાણે થયા કરે, પછી ઊંધું થાય ને ત્યારે બુદ્ધિ મુંજાય, પછી એ ઘા પડ્યો કહેવાય. અને ઊંધું થાય, પ્રતિકૂળતા આવે ત્યારે જ ખરો અવસર હોય છે પોતાના ઘરે પાછા ફરવાનો આત્મામાં. નહીં તો પેલી જરા સફળતા હોય ને, ધાર્યા પ્રમાણે થતું હોય ને, બુદ્ધિ અહંકાર તો ચગે, હું તો આમ મુઠ્ઠીમાં રાખું ને આમ પતાવી દઉં ને આમ સીધા કરી નાખું ને, ત્યારે મેં ચગે, રફમાં આપણો પારો ચડી ગયો હોય અને એમાં તો આવરણ વધારે આવે, સમજાયું ને? હા જી. અને ધારો એટલે આમ ધારો કે વાણીથી વધારે ઇફેક્ટ થતી હોય તો તે વખતે કઈ ટાઈપના એડજસ્ટમેન્ટ? હા, એટલે કોને કહે છે હું કોણ? એ શુદ્ધાત્મા ટેપ રેકોર્ડ બોલી ઉદયભાઈને કહે છે મને નહીં, હું શુદ્ધાત્મા છું. હા, અને ઉદયભાઈનો માનની ગાંઠ તોડવા માટે ઉપકારી નિમિત્ત છે. હા, એ બધું સમજીને સોલ્યુશન લાવો. નિર્દોષ જુઓ, પાંચ આજ્ઞા ગોઠવો, શુદ્ધાત્મા જુઓ સામાન્ય. જય સચિદાનંદ. પ્રવીણ કાંતિલાલ જોશી. બિપિનભાઈ પટેલ, અમદાવાદ. જય સચિદાનંદ. પેજ 4માં એક સેન્ટન્સ હતું કે પ્રજ્ઞા એનું કામ પૂરું થઈ ગયું ત્યારે એ આત્મામાં પાછી હતી એવી ને એવી સ્થિર થઈ જાય. એટલે જ્યાં સુધી એ સ્થિર નથી થઈ ત્યાં સુધી એ એટલે ટાઈમ બિંગ અસ્થિર થઈ છે કે એવું આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ તો એમાં
આત્માના પ્રદેશ સાથે કાંઈ એનું રિલેશન છે, કોરિલેશન કે? ના ના, પ્રદેશ ખેંચાણો આત્માનો? ના ના, એવું નથી. આ તો શું કહે છે કે પહેલાં તો બુદ્ધિને અજ્ઞાન જતું ને બધું, અને ઊંધા જતા હતા આપણે, એટલે પાછા ફેરવવા માટે હેલ્પ કરે છે પ્રજ્ઞા. અને પછી પાછા ફરી ગયા, પોતાના ઘરે આવી ગયા તો પ્રજ્ઞા આત્મામાં સમાઈ જશે. પછી પોતે હું પ્રજ્ઞા બધું એક થઈ જશે આત્મા. અને પ્રદેશો ઉપર તો આવરણ છે, એટલે અહંકાર ઊભો થયો, બુદ્ધિ ઊભી થઈ, અજ્ઞાન શક્તિ ઊભી થઈ. હવે આવરણ તૂટે છે પ્રદેશો ઉપરના, એટલે પ્રજ્ઞા ઊભી થઈ. હવે નિરાવરણ પ્રદેશ થતા જશે બધા, નવા આવરણ નહીં આવે, ફાઇલોના નિકાલ થતા જશે તેમ. એટલે જ્યારે કેવળ જ્ઞાન સ્વરૂપમાં તો એના બધા પ્રદેશો જે છે એ નિરાવરણ જ છે, અને એની ઉપર તો આવરણ આવ્યા છે ને. કેવળ જ્ઞાન સ્વરૂપ તો મય છે, આવરણ એટલે તો જોયો ને, બધું આધાર્યું કરે છે, લાભ ઉઠાવવા માટે કચાચો કરે, કકડાટ કરી મૂકે, કોકને દુઃખ આપી આવે, વિષયના મોહ આકર્ષણ, આવરણના લે તોફાનો છે ને બધા માણસના, માન લોભ મોહ બધા એ આવરણોથી. પછી અહંકાર ઊભો થયો ને બુદ્ધિ ઊભી થઈ ને ક્રોધમાન માયલ ઊભા થયા. હવે પાછા ફરવાનો રસ્તો, પ્રતિક્રમણ, પાંચ આજ્ઞા, જુદાપણાની જાગૃતિ, એ પાછું ફરે છે બધું. ચરણવિધિનું સેન્ટેન્સ છે, સ્વસત્તાનો ઉપભોગ કરું ક્ષણે ક્ષણે સદાય સર્વથા, ઈ પ્રજ્ઞાને રિલેટેડ કહી શકાય? ઓકે, જય સચ્ચિદાનંદ. સુરેશ કુમાર આગ્રા. હા, હું પોરબંદરથી પ્રવીણ જોશી બોલું છું. બોલો. હા, મારો કયો પ્રશ્ન છે? પ્રજ્ઞા અને સૂઝ. હા, એક જ છે કે ભિન્ન છે? હા, પ્રજ્ઞા અને સૂઝ બંને એક જ છે કે પછી? ના, જુદા છે. હા, સૂઝ તો આ કઈ ગુચવાળો છે નહીં, ક્લિક થઈ જાય, સૂઝ પડે એને. હા, અને પ્રજ્ઞા તો દિનરાત ચેતવે, ફાઇલોના સંભાવે નિકાલ કરે, પોતાના સ્વરૂપની ભજના કરાવે, મોક્ષે લઈ જાય. સૂજ તો વ્યવહારનો ઉકેલ લાવી આપે, થોડું ઘણું કંઈક થયું હોય તો. અને એમાં શું છે કે જે આપણે રણમાં જઈએ છીએ અને દિશા ચૂકી જઈએ છીએ, કે દરિયામાં જોઈએ છે દિશા ચૂકી જાય છે, એમાં જે દિશા સૂચક યંત્રથી આપણે જાણી શકીએ છીએ કંપાસથી, એમાં પ્રજ્ઞા અને કે સૂજ એ બંને માટે કોણ દિશા સૂચક ગણી શકાય આપણે સંસાર માટેનું? મોક્ષે સુધી પહોંચાડશે, સંસાર થી છોડાવશે. બરોબર છે. જય સચિદાનંદ. ભીપભાઈ પટેલ. જય સચિદાનંદ. સંગીતાબેન અમદાવાદ. જિજ્ઞાસા કોને હોય? અને બુદ્ધિને કે પ્રજ્ઞાને? બુદ્ધિને. તો જિજ્ઞાસાની બુદ્ધિ સમ્યક હોય અને ઘડાયેલી હોય તો સમ્યક બુદ્ધિ અને પ્રજ્ઞામાં શું ફેર? એ સમ્યક બુદ્ધિ છે, પ્રજ્ઞા પ્રજ્ઞા છે. બુદ્ધિ અહંકાર સાથે હોય, પ્રજ્ઞામાં અહંકાર ના હોય. અહંકાર ખલાસ થયા પછી પ્રજ્ઞા પ્રગટ થાય. અને બુદ્ધિ તો અહંકાર હોય તો જ બુદ્ધિ હોય. અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ હોય, અને બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય. જેટલું સાંભળેલું હોય એટલી એની બુદ્ધિ વધારે સમ્યક થાય? ના ના, સાંભળેલું નહીં, જ્ઞાનીના પરિચયમાં આવે તો બુદ્ધિ સમ્યક થાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસેની વાત સાંભળવા બેઠો હોય ને તો બુદ્ધિ સમ્યક થાય, ને તો કળિયુગની બુદ્ધિ તો વિપરીત હોય બધી. તો આ ટીવીમાં સત્સંગ સાંભળે છે ને આપણા નિરૂમાનંદ દીપકભાઈ ને, તો બોલો બુદ્ધિ કલાક સાંભળે ને તો થોડી થોડી અંશે અંશે સમ્યક થતી જાય બુદ્ધિ. પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થાય? પ્રજ્ઞા તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરે ને પછી જ ઉત્પન્ન થાય. સંગીતાબેન. દુધાત. દુધાત સંગીતાબેન. બોલો. વિચારું એ શું ડખો કહેવાય કે વિકલ્પ કહેવાય? શું વિચારવાની વાત છે? એટલે કોઈ વખત સારા પણ વિચાર આવે, કોઈ વખત ખરાબ આવે, કોઈ વખત બુદ્ધિ આમ અતિશય નેગેટિવ બતાવે, કોઈ વખત એ ભરેલો માલ કહેવાય બધો, એને જુદું રાખીને સંભાવે નિકાલ કરવાનો. વિકલ્પ ના કહેવાય ને? વિકલ્પ તો હું
સંગીતા છું એમ વિકલ્પ, અને ઘર મારું છે એ સંકલ્પ, એ તો વિકલ્પ સંકલ્પ તૂટ્યા, અને હું શુદ્ધાત્મા છું એટલે નિર્વિકલ્પ થઈ ગયા. હવે ભરેલો માલ છે આ બધો. અને જુદાપણાની જાગૃતિ સાથે વિચાર આવે એ એક જ્ઞાની તરીકે જોવાનું, આપણે જ્ઞાતા રહીને બેસવાનું. જય સચ્ચિદાનંદ. ગૌરવ ઠક્કર, સુરેશ કુમાર, ઇન્દિરા રૂપારેલ, જામનગર. પ્રજ્ઞા રિયલ ના ક્ષેત્ર નું હોય છે, અને જે બુદ્ધિ હોય છે અજ્ઞા એ રિલેટિવ ક્ષેત્રમાં હોય છે. પણ સવારે એવી વાત પણ થઈ કે પ્રજ્ઞા છે ને એ રિલેટિવ રિયલ છે અને સ્વ પર પ્રકાશક છે, એટલે એમાં એવું લાગે કે એ રિલેટિવના ક્ષેત્રમાં બી આવે છે. અને બીજું ઓલો આપણી વાત આવી ને આપતો અણી 13 પૂર્વાર્ધ એટલે પૂર્વાર્ધમાં આવી હતી કે ફર્સ્ટ લેવલનું જે જ્ઞાતા દ્રષ્ટા હોય ને, જ્ઞાતા એ બુદ્ધિ અહંકાર ફર્સ્ટ લેવલનો જ્ઞાતા હોય અને પછી એ પ્રજ્ઞાનો જ્ઞાતા હોય, તો એમાં એવું લાગે કે એ રિયલ વસ્તુ છે પણ એ રિલેટિવમાં જાય છે, તો એ જરા. એટલે આમાં શું છે, રિલેટિવ એટલે સંસારી બાબતો, આ કપડાં પહેરવા ને ખરીદવા ને બધું એ બુદ્ધિનું કામ છે, પ્રજ્ઞાનું નથી. ઘરમાં કઈ ઇન્ટિરિયર કેવું જોઈએ અને બધું નથી કરતા, એ બુદ્ધિનું કામ છે. એટલે એ અપેક્ષા એ બુદ્ધિ કીધી કે એટલે અજ્ઞાનનું કામ શું, તો કે સંસારી ક્ષેત્રમાં. તો મોક્ષ તરફ જવામાં પ્રજ્ઞાનું કામ, પછી મોક્ષમાં રિલેટિવમાંથી રિયલ તરફ લઈ આવે છે બુદ્ધિ અરે પ્રજ્ઞા. રિલેટિવમાં ડખો થતો હોય તો કે ના, આમાંથી બહાર નીકળો, આપણે રિલેટિવમાં ડીવેલ્યુ કરો, રિયલની ઇમ્પોર્ટન્સ વધારો, એટલે એ રીતે રિલેટિવ. રિલેટિવ રિયલ એટલે શું કહે છે કે રિયલ છે રિયલ પ્રજ્ઞા, રિલેટિવ એટલે રિલેટિવમાંથી છોડાવે છે. રિલેટિવ રિયલ એટલે શું, તો કે આજે રિલેટિવમાંથી છૂટવાનું છે, રિયલ તો છૂટેલું જ છે. રિયલમાં રિલેટિવમાંથી પોતાને તન્મય આકાર ના થવા દે રિલેટિવમાં, અને રિયલમાં બેસાડે તો પ્રજ્ઞાનું કામ એ છે. પણ રિલેટિવ ક્ષેત્ર એટલે શું, નોકરી ને ધંધા ને સંસાર ને વ્યવહાર ને પરણવું ને આ છોકરા મોટા કરવાનું ભણવું ને ભણાવવું, એ બધું કઈ બુદ્ધિ પ્રજ્ઞાનું કામ નથી, એ બુદ્ધિ અજ્ઞાનું કામ. સમજાયું ને? ક્ષેત્ર એટલે આપણે ફિઝિકલ સ્પેસ કહીએ એ છે કે ક્ષેત્ર એટલે વિભાગ નહીં. આજે આ ખુરશી ગોઠવવી ને આ બધું આ કેમેરાનું સેટિંગ કરવું એ પ્રજ્ઞાનું કામ હશે ના, બુદ્ધિ. અને આ બધું એર કન્ડિશન સેટ કરવું બધું બુદ્ધિનું કે પ્રજ્ઞાનું? બુદ્ધિનું. એ અપેક્ષા એ કે સંસારી પાંચ ઇન્દ્રિયના કનેક્શનમાં જેટલું છે એ બધું સંસારી કામ કહેવાય ને બુદ્ધિ. પછી ક્રોધમાન માયાલોભ સત્તા માન અધિકાર લોભ લાલચ વિષય બધું બુદ્ધિ ખાતે ગયું. હવે એમાંથી છોડાવવા માટે પ્રજ્ઞાને આવવું પડે છે, તો કે છે રિયલ તરફનું, પણ રિલેટિવમાંથી છોડાવે તો રિલેટિવ રિયલ એટલે આ અપેક્ષા એ કહે છે. એને કે રિલેટિવ વધારવા માટે નહીં, પણ રિલેટિવમાં જો પેલો અહંકાર પેસી જતો તો એને ત્યાંથી ઉઠાડીને શુદ્ધાત્માની સીટ પર લઈ આવે. સમજાયું ને? બીજો એલો પ્રશ્ન હતો કે આમાં કે છે ને, જ્યારે દાદાશ્રી કહે છે કે અજ્ઞા શક્તિ જુદી છે પણ વેવ આત્માની શક્તિઓ છે, જ્યારે પુદલમાં કોઈ આવી શક્તિ જ નથી, પણ સામે છે ને આપતાવાળી 3 વાંચતો હતો ને તો એમાં એક આવ્યું હતું 19 પેજ પર કે આ જળની પણ એટલી બધી શક્તિઓ છે કે એણે ભગવાનને હોવ આતર્યા છે, અને પૂતગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરાવે છે. તો પૂજ્યશ્રી એ સમજવું હતું કે એ બંને કયા એંગલથી કહે છે. એટલે આ પૂતગલ એટલે શું, મિશ્ર ચેતન, પેલું પાવર ભરેલું પૂતળું હોય ને એ પૂતગલ નહીં. આ ભજીયા દેખીને કેટલાક લોકો નહીં જલેબી ખાવા માટે ને ભજીયા ખાવા માટે એ અડધો અડધો કલાક લાઇનમાં નથી ઊભા રહેતા. આ પેલું સ્ટારબક્સની હું તો એરપોર્ટ પર જોઉં ને તે લાઇનમાં ઊભા હોય 15 જણા, શું તો કે કોફી લેવા માટે, એટલે ચિપ્સ લેવા માટે. તો પેલો આ પૂતગલની શક્તિ છે ને, આપણું ચેતન આખું ખેંચાય ખાવા માટે, એ અપેક્ષાની વાત છે. એટલે પૂતગલ એટલે શું, પૂતગલ આ રૂપ રસ સ્પર્શ ગંધ સ્વાદ શબ્દ બધું પૂતગલની કરામતમાં જાય, અને પોતે આત્મા જાણવા જાય છે કે આ શું છે, કેવું છે, શું એનું પરિણામ, તે ફસાયો એમાં, પછી પૂતગલના બંધનમાં આવી જાય છે. આ પહેણે છે તો પેલો સુખી થવા માટે જ પહેણતો હશે ને, કંઈક તો સુખ હશે ને.
પછી જો ને કેવો ફસાય છે, છોકરા ને પાછું છોકરા ને છોકરીઓ ને પછી પરણાવવાનું ને કેટલી ઉપાધિ, નોકરી ધંધા કરવા પડે ને, એટલે આ બધી ભૌગોલિક માયામાં ફસાયો પોતે. આપણે જોવા બેઠા કે આ શું છે, કેવું છે, સુખ હશે કે નહીં, એટલે પછી પોતે ફસાયો. એ તો પેલું પાંજરામાં ઢેબરું લટકાવેલું, ઉંદરડી જોવા જાય ને શું છે, ભૂખ લાગી છે એટલે મેં પેસ્તાની સાથે બંધાઈ જાય પછી એવું. હા, પોતે લાલચમાં આવે છે, નહીં તો મુક્ત જ હતો પોતે. આ કંઈક પૂતગલમાં સુખ લેવા ગયો તે બંધાયો. જય સચિદાન, જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. જયેશ પટેલ, સુરતથી. જ્ઞાન લીધા પછી સંસાર વ્યવહાર ચલાવવામાં અજ્ઞાશક્તિ મદદ કરે છે કે પ્રજ્ઞાશક્તિ? કારણ કે જ્ઞાન લીધા પહેલાંનું સામેની વ્યક્તિ સાથેના વ્યવહાર અને જ્ઞાન લીધા પછી એ વ્યક્તિ સાથેના વ્યવહારમાં ઘણો ફરક આવ્યો છે. શું પ્રજ્ઞાશક્તિ અને અજ્ઞાશક્તિ બંને એટ અ ટાઈમ હાજર હોય છે એક જ સમયે? એટલે થોડી સમ્યક બુદ્ધિ હોય કે દુઃખ નથી આપવું, એડજસ્ટમેન્ટ લેવું છે, એટલે પ્રજ્ઞા એને હેલ્પ કરે. એટલે બેવું છે, ઘણા નહીં, કોઈને દુઃખ નથી આપવું એ મૂળ એ રિલેટિવ ભાવ છે, કે આત્માનો ભાવ નથી એ, અને પ્રજ્ઞાનો એ ભાવ નથી. પ્રજ્ઞા તો પાંચ આજ્ઞાવાળી છે, રિલેટિવ રિયલ જુદું રાખે, પણ આ એક થોડુંક દુઃખ નથી આપવું અને સંભાવે નિકાલ કરવો એ પ્રજ્ઞાનો ભાવ છે. એટલે ઘણું ખરું પ્રજ્ઞા જ ગણાય, પછી એના એના વિભાજનમાં થોડુંક વ્યવહારિક દેખાય ખરું, પણ હેતુ શું છે? તો કે સંભાવે નિકાલ કરવો છે, એડજસ્ટમેન્ટ લેવું છે, ફાઇલ વધારવી નથી, એટલે મૂળ બટન પ્રજ્ઞાનું જ કહેવાય. એટલે જ્ઞાન લીધા પછી પ્રજ્ઞાશક્તિ જે ઘણું ખરું કામ કરે, ઘણું બધું માથે ઉપાડી લે છે કે સોલ્યુશન લાવવામાં હેલ્પ મળે એની. અને ફાઇલ ટુ સાથે હમણાં થોડા વધારે અભાવ થાય છે, કારણ કે જોબ પછીનો જે ટાઈમ હોય છે એ ટાઈમે ફાઇલ ટુ વારંવાર ટોક ટોક કરે છે કે દાદા વાણી વાંચો, આપ્તવાણી વાંચો, પછી બ્રહ્મચર્યના પુસ્તક વાંચો, એટલે વારંવાર ટોક ટોક કરે છે, તો કોઈ વાર એમ કહેવાય જાય છે કે જા હવે કંઈ કરવું નથી. આયા છે કે ફાઇલ ટુ? ના, એ 22 તારીખ પછી આવવાની છે. ત્યારે તમારો પ્રશ્ન લેજો. જય સચિદાનંદ. દીકા પટેલ, રાજકોટ. જય સચિદાનંદ. ઇન્દિરાબેન રૂપારેલ. બોલો. આપ્તવાણી ઉત્તરાર્ધમાં પેજ નંબર 2 માં દાદાશ્રી કહે છે, નાની પુરુષ ઇગોઇઝમ કાઢે ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ઇગોઇઝમ અને મમતા અજ્ઞાશક્તિની સારવારમાં છે. શું પૂછવું છે તમારે? પ્રજ્ઞા ઉત્પન્ન થાય એટલે અજ્ઞાશક્તિ બધું વાળી જોડીને સાફ કરીને ચાલવા માંડે, પણ એમ થાય છે કે આ અજ્ઞાશક્તિ ચાલી જાય છે, તો એ પૂછવાનું કે આ ફાઇલ નંબરને રિલેટિવમાં રિલેટિવની અસર કેમ થાય છે? એ બધો ડિસ્ચાર્જ, પેલો ડિસ્ચાર્જ ઇગોઇઝમ છે ને, બધો ભરેલો માલ, બધો અજ્ઞાશક્તિએ વીણી વીણીને સંસાર ભેગો કર્યો ને, બધો ક્રોધ માન માયા બધું ભેગું કર્યું, પરમાણુ હવે ફળાફા રેડી થયા છે. કોઈ વાંકું બોલે ને એ ખરેખર વાંકું નથી બોલતો, આપણો માલ ખાલી કરવા માટે ઉપકારી નિમિત્ત છે. અસર થાય એટલે છેટારીને જવું, ઇન્દિરાબેન ઉપકારમાંનો હિસાબ પૂરો થયો, આ જો અસર ના ઊભી થાય તો આપણને જાગૃતિ કેવી રીતે આવત? આ ભરેલો માલ ખાલી થાય છે, અસર આપીને તો ફળ આપીને જાય છે, એ સમજી સમજીને નિકાલ કરો, નિમિત્તનો ઉપકાર માનવો, નિર્દોષ જોવા. એટલે અસર થાય છે ને એની પકડોમાં આવી જાય છે, રિલેટિવની આટલી બધી પકડ કેમ હજી થઈ જાય છે? એ હવે છૂટી જશે, આપણને ખૂંચે છે ને હવે, પછી પહેલા તો રક્ષણ કરતા હતા, હવે તો પસ્તાવો થાય છે કે આ રિલેટિવની પકડ ખોટી છે, એટલે ઓછી થતી થતી ખાલી થઈ જાય. પછી ભાનમાં તો આવે, પછી 2 કલાક 4 કલાક, કોક દિવસ 4 દિવસ 8 દિવસ, એવી રીતે પછી ભાનમાં આવી છે, ઘણો ટાઈમ લાગે છે. વાંધો નહીં, પણ શરૂ થયું ને, જાગૃતિ શરૂ થઈ એટલે વધશે હવે. હા, એટલે પછી પ્રતિક્રમણ ને ભોગવટ આવે તો એને જોવા પડે છે, એ બરોબર છે ને? એ બરોબર છે, પ્રતિક્રમણ કરવા, નિર્દોષ જોવા, ઉપકારી માનવા, શક્તિ વધશે પછી. જય સચિદાન. ધીરેન સંઘવી. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, સવારના સત્સંગમાં આપે કહ્યું કે જ્ઞાની પુરુષ જ્ઞાન આપે, અને પોતે એટલે કે જ્ઞાન લેનાર જો પોતાની સહમતિથી જ્ઞાન લે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય, તો જે વ્યક્તિ
કોઈના કહેવાથી જ્ઞાન લે છે પણ અંદર તેને ઇન્ટરેસ્ટ ન હોય તો એમાં પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય. એને પછી ગમે નહીં કે બસ ઠીક છે, બધું બરોબર છે, એ પાંચ આજ્ઞા પાળતો ના થાય તો પ્રજ્ઞા શક્તિ પછી પ્રગટ ના થાય. પાંચ આજ્ઞા પાળતો થયો એને ગમી વાત અને એને આરાધન ચાલુ કર્યું તો પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ જશે. જય સચિદાનંદ. સુરેશ કુમાર આગ્રા. જય સચિદાનંદ. હિના ગાંધી જયપુર. પૂજ્ય શ્રી ધીરેન, પ્રજ્ઞા અને જાગૃતિ બંને અલગ છે એમ તો સમજાય જ છે અને ભેદ પણ આમ સમજાય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ દાદાના જે સ્ટેટમેન્ટ વાંચીએ ને એ બંનેમાં એટલી બધી સમાનતા હોય છે કે એમાં ફાઇન સ્લાઈસ ક્યાં પાડવીને એમાં થોડું કન્ફ્યુઝન થઈ જવાય. જેમ કે આજે જ હમણાં એક વાત આવી કે જ્ઞાની પુરુષનું સેવન પ્રજ્ઞાને મજબૂત બનાવે, અને આપ તમારી 12માં એમ કહે છે જ્ઞાની પાસે પડી રહેવાથી જાગૃતિ વધે, એટલે આવા 5-6 બહુ આજુબાજુના વાક્યો મળ્યા. એટલે ક્યારેક એમ પણ લાગે કે આ બંને એક જ વસ્તુ માટે કહેવાય છે, પરંતુ પછી એમ સમજાયું કે ચેતવવાનો ભાગ એ જ પ્રજ્ઞા છે, બાકી બધું જાગૃતિ છે. તો એટલે મારી સમજણ આમાં કોઈ દાખલો આપીને સમજાવો ને. એટલે આમાં શું છે કે જાગૃતિ અજાગૃતિ થોડું લોઅર સ્ટેજ છે અને પ્રજ્ઞા એટલે મૂળ વસ્તુ ડાયરેક્ટ. એ જાગૃતિ એટલે પ્રજ્ઞા એટલે કહે ને કે એ પ્રજ્ઞા એટલે આત્માનું સીધું લાઈટ પ્રગટ થઈ ગયું છે, અને પેલી એ જાગૃતિ તો હજુ વધઘટ થાય, અજાગૃતિ પણ થાય. એટલે જાગૃતિ એ દ્રષ્ટિ કહેવાય એક જાતની. અહંકારને દ્રષ્ટિ મળી છે કે હું શુદ્ધ આત્મા છું, પ્રતિતિ બેઠી, હવે એને લક્ષ્ય રહે છે કે હું આ નથી, હું આ છું. હવે પાછલા કર્મો ફળ આપે ને ત્યારે ખેંચાઈ જવાય, મોહમાં ખેંચાઈ જવાય, માનમાં ખેંચાઈ જવાય, લોભમાં ખેંચાઈ જવાય, પાંચ ઇન્દ્રિયનો સુખમ ખેંચાઈ જાય, ત્યારે પેલી પ્રજ્ઞા શક્તિ એને હેલ્પ કરે કે આ પાછા ફરવામાંથી. એટલે પ્રજ્ઞા એ ચેતવવાનું બરોબર છે, ચેતવનારી શક્તિ એ પ્રજ્ઞા, અને ચેતનારી પેલી અજાગૃતિ થયેલો જાગૃત થવા માટે એને ચેતવે છે. જાગૃત થઈ જાય એટલે ચેતવણી પૂરી થઈ ગઈ એની. એટલે આપણે જ્યાં પણ એવી ગોઠવણી કરીએ કે સમજો મારે કોઈને દોષ જોવા નથી કે મારે વાણીથી કોઈને દુઃખ ન હોજો, તો એ ત્યારે જાગૃતિનું હેન્ડલ હોય છે કે એ પણ હજી પ્રજ્ઞાનો જ ભાગ હોય છે. એટલે મને એવું સમજાયું કે જો એમાંથી હું ચૂકી જાઉં અને પછી પાછળથી જે યાદ કરાવે ને કે વાણીથી કોઈને દુઃખ થઈ ગયું, ચલો પ્રતિક્રમણ કરી, એ ભાગ પ્રજ્ઞાનો જ. એટલે સ્થૂળ અન્ડરસ્ટેન્ડિંગ આવું બતાવે, પણ તેમ છતાં થોડુંક આમ કન્ફ્યુઝન રહ્યા જ રાખે છે કે આમાં ક્યારે જાગૃતિ ને ક્યારે પ્રજ્ઞા. આમાં કેવું છે કે વાતચીતનો પ્રયોગ થાય છે. હા, એટલે બહુ ઓછો થાય છે, પણ એ થાય એ વખતે જ. એટલે વાત કરનારી પ્રજ્ઞા છે અને આ બાજુ પેલો અહંકાર છે. અચ્છા. અને વાતચીત નથી થતી તો ધીમે ધીમે વધે, જાગૃતિ વધશે, પછી એ અનુભવની કક્ષા વખતે આ પ્રજ્ઞાનું જોર હોય છે કે અનુભવ દશા છે કે હા જરાક ધીરેનથી ઊંધું થયું ને તરત ફરી વળે પ્રજ્ઞા, એ ખોટું કર્યું, અને પેલી જાગૃતિ પછી પકડી લે કે હવે ફરી નથી કરવું એવું. એટલે અત્યારે તો એવું જ દેખાય છે કે ભૂલ થાય ને ત્યારે જે ચેતવે છે એટલે પ્રજ્ઞા છે, પણ આમ જાગૃતિ ધ્યાનમાં નથી આવતી કે ક્યારે હોય છે ને ક્યારે નથી હોતી. હા, એટલે ભૂલ થાય છે એ ખબર પડી એ પછી જાગૃત થઈ ગયો પોતે. એ ખબર પાડે છે એ જ પ્રજ્ઞા છે, જેને ખબર પડી મારી ભૂલ થઈ છે એ જાગૃતિ છે. અચ્છા. એટલે પ્રજ્ઞા એટલે શું છે કે આત્માનો ભાગ છે એવું સમજો, અને જાગૃતિ એ હું પેલો અહંકાર જે હું ધીરેન માનતો હતો હવે એને ભાન થયું કે હું શુદ્ધ આત્મા છું, એનો ભાગ છે, હુંનો ભાગ છે. પ્રજ્ઞા એ પોતે જ આત્માનો જ ડાયરેક્ટ લાઈટ. અને આપતવાણી 12માં એવું પણ આવે છે કે જાગૃતિ એટલે એ જ તમારો આત્મા, જેમ જાગૃતિ વધે એટલે ફૂલ આત્મા. એટલે ત્યાં પણ ક્યાંક આવું કન્ફ્યુઝન થતું હતું કે આ એ આત્માનો જ ભાગ છે અને આ એ આત્મા જ છે, પણ પ્રજ્ઞા જાગૃતિ કરતાં ઉપર પાછું થાય છે, ઉપર આવે છે. જાગૃતિ એટલે આ પ્રતીતિ એટલે દર્શન કહેવાય, જાગૃતિ એટલે લક્ષ કહેવાય, પછી અનુભવ એટલે જ્ઞાન કહેવાય, અને ચારિત્ર એટલે આ પ્રજ્ઞા, એટલે એ આગળનું છે પ્રજ્ઞાનું કામ. અને આ એને જે જાગૃતિ છે ને એને વધારતા 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 એબ્સોલ્યુટ સુધી લઈ જવા સુધી પ્રજ્ઞાનું કામ છે, એટલે કે છે ને મોક્ષે સુધી પહોંચાડશે એને. તો પૂજ્યશ્રી, ચેતવવા સિવાય બીજા કોઈ એવા પ્રજ્ઞા છે જે આપણને આમ અનુભવમાં આવે? અત્યારે તો આ એક વસ્તુ બહુ ક્લિયરલી અનુભવમાં આવે, પણ બીજા કેવા અનુભવો કે જેને કહી શકે કે આ પ્રજ્ઞા કામ કરી રહી છે? સામાયિકમાં બેસીએ છીએ ને ત્યારે આપણે આ બધા દોષોને જોવા બેસીએ છીએ ને ત્યારે એ પ્રજ્ઞાનું અજવાળું બહુ જબરજસ્ત કામ કરે. અચ્છા. સામાયિક વખતે પછી એનાલિસિસમાં આપણને સમજાય કઈ મારી ભૂલ, તો કે આ ભૂલ છે, દેખાડનારી પ્રજ્ઞા. દાદાની વાણી સામ વાંચતા હોઈએ ત્યારે આપણને આમ
શું હશે? ઘેર બેસતા 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 પછી ઘેર બેસી જાય ત્યારે આ અંદર પ્રજ્ઞાની લાઈટ કામ કરે ત્યારે એ ઘણી બધી જગાએ અનુભવ થાય આપણને પ્રજ્ઞાના. બરાબર, જય સચિદાનંદ. અને સૌથી સહેલામાં સહેલું તો આપણે આપણને ખબર નથી મેથી ચેતવણી આવે છે. હા, એ તો ઉઘાડું પ્રજ્ઞાનું સ્વરૂપ ખલી ખબર પડે. બરાબર, જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, આજ્ઞા અને પ્રજ્ઞા બંને આત્માની શક્તિ છે. પ્રજ્ઞા દાદાની કૃપાથી પ્રાપ્ત થાય પછી આપણા કર્મોના ઉદય તો આવે, પછી કર્મના ઉદયના ઉદય પછી આપણે પાંચ આજ્ઞામાં રહીએ કે આપણે પુરુષાર્થ પકડીએ, પણ એ સમયે વચ્ચે પ્રજ્ઞાનો લોપ થાય અને કૃપાથી ફરી દાદાની પ્રજ્ઞા આપણને પ્રાપ્ત થાય કે એ જતી રહી હોય કે અંદર હોય? હજી કોન્સ્ટન્ટ હોય છે, પણ આ તો આવરણ પેલા કર્મો ખપાયા નથી એટલે વધઘટ લાગે જાગૃતિ. આખી એ તો ચેતવતી હોય જ છે અંદરથી, પણ આ શું કર્મોના ફોર્સ વખતે આપણને સમજાય નહીં. જેમ આપણે વાત કરતા હોય ને એ મોટા લાઉડસ્પીકર થાય ને તો અવાજ ખબર જ ના પડે શું કહે છે, જેથી કરીને મારે બોલવાનું બંધ નથી થયું, પણ પેલો મોટો અવાજ છે એટલે આ સમજાતું નથી, સંભળાતું નથી. એના જેવું પ્રજ્ઞાની હાજરી રહે જ છે, હોય જ. એટલે જ આ થોડી વાર કર્મોના ફોર્સ ઓછા થાય છે ને તરત મેં જાગૃતિ આવે છે, ખોટું થઈ ગયું. દાદાની કૃપા કર્મ આપણે પાંચ આજ્ઞા પકડી રાખીએ તો એ પ્રજ્ઞા ને સતત જાગૃતિમાં સતત પછી વધતી જાય શક્તિ. જય સચિદાનંદ. મુકેશ પટેલ, કૃપા પઢિયાર. રૂપેશ બોવા. કેતન શાહ ગોધરા. જય સચિદાનંદ. મુકેશ પટેલ બોલો. અજ્ઞાશક્તિ અને પ્રજ્ઞાશક્તિ એ બંનેમાં જ્યારે અજ્ઞાશક્તિ બતાવે કે આમ કરી નાખ, જે જ્ઞાની કરીને કરવા યોગ્ય ન હોય અને વારંવાર વારે વારે ઘડીએ બતાવે બતાવે કર્યા રાખે, દરેક સત્સંગ સાંભળ જોતા હોય ત્યારે પણ બતાવે, કંઈ પણ બુક વાંચતા હોય તો પણ બતાવે, એ બતાવે જ કરે. પછી ટેકો લે કે હવે તો શું કે શુદ્ધાત્મા થઈ ગયા એટલે કંઈ પણ કરે તો વાંધો નહીં એમ એમ, એટલે મોક્ષના ધ્યેય તરફ હોય છે કે મોક્ષના ધ્યેય તરફ આડે જવા ન દે. હા, એટલે ઊંધું ને. હા, એટલે ઊંધું ઊંધું બતાવે તો એ પછી પ્રતિક્રમણ કરીએ, પ્રતિક્રમણ કરીએ ફાઇલોને ડરાવીને ભેદ પાડીને, સામ દામ દંડ ભેટ જે ચાર પ્રકાર કયા છે એ બધા બતાવે કે ભાઈ તારે તારે મોક્ષે જવું છે કે નહીં જવું, તારે શું છે, આમ બધું બતાવે, બધી રીતે દંડ કરે ગમે બધું કરે, તો છતાં પણ એ જ્યારે પણ સત્સંગ આવે ત્યારે એ બતાવે જ રાખે. તો હવે એટલે એને સમાધાન લાવવાનું પછી, તો એને કેવી રીતે સમાધાન લાવવું એ સમજ નથી પડતી. થોડું આપતા પુત્રને મળજો. બાકી સમાધાન એટલે શું? તો કે એને હિત શું, અહિત શું, કામનું શું, નકામું શું, આ જોખમ છે, સેફ સાઈડ કઈ, એ બધું વિગતવાર આપણી પાસે એનાલિસિસ હોય તો પેલું બુદ્ધિને જે કંઈક લાભ ઉઠાવવો છે, લાલચ છે, તો જોખમદારી સમજાશે, ધીમે ધીમે છૂટી જશે. એની ડી વેલ્યુ કરી નાખવી પડે મોહની. એના માટે તમારી એક અપોઇન્ટમેન્ટ. હા, એટલે આપતા પુત્રને મળજો અથવા લખીને બધું આપજો, પછી સોલ્યુશન વિચારીએ. જય શ્રી. હેલો, કૃપા પટિયાર. એક આવો ક્વેશ્ચન છે કે આપણે જે વાતચીતના પ્રયોગમાં જે વાતચીત થાય છે પ્રજ્ઞા સાથે એ જાગૃત આત્માની થાય છે? હા, એટલે અહંકાર અને પ્રજ્ઞા પછી ઊંધો ચાલે એટલે પછી પ્રજ્ઞા ચેતવે ને જાગૃતિમાં આવી જાય તો પછી પૂરું થઈ ગયું. એટલે એ જ્યારે રાગદ્વેષમાં પડે તો ત્યારે પણ એને જાગૃત આત્મા જ કહેવાય કે એટલે અજાગૃતિ વાળો થયો ને? જેમ પેલો દારૂ ઉતરતો હોય ને ઉતરી જાય ને થોડું રહે પણ પાછું ગેનમાં આવ્યો તો પાછું ગબડી પડે, એટલે અજાગૃતિ જાગૃતિનું મિક્સચર છે અત્યારે. એટલે અજાગૃતિમાં આવે ત્યારે પ્રજ્ઞા ચેતવે એને, મોક્ષના ધ્યેયથી ઊંધું હોય એટલે પેલી બૂમ પાડે પ્રજ્ઞા શક્તિ, પછી પોતે પાછો ફરે. અને આપણે ઘણી બધી જગ્યાએ પોતે શબ્દ વાપરે છે, બુક્સમાં પણ આવે છે, તો એ જ એ જાગૃત આત્મા છે કે એ બીજું કઈ વાક્ય હોય એની પરથી સમજાય આપણને?
એ અહંકાર માટે કે પોતે એટલે એ જાગૃતિ માટે હોય, આત્મા પ્રજ્ઞા માટે હોય, એ ડિપેન્ડ્સ. હવે કઈ વાક્ય હોય ને એ પ્રમાણે સમજાય. આમાં કેવું છે કે આ કે ને ફિઝિકલ માટે નથી, એ પેલો વચલો અહંકાર માટે હોય છે. કયા રૂપે વપરાય એ પ્રમાણે ગોઠવી શકાય પછી. અને એક બીજું એક પૂછ્યું હતું કે આપણે અક્રમ માર્ગમાં જે જ્ઞાન થાય છે ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, તો સપોઝ ક્રમિક માર્ગમાં જેને આત્મ સાક્ષાત્કાર થાય તો ત્યારે પણ આ એમાં પણ પ્રજ્ઞા હોય કે? હા, એટલે જેટલા અંશે આત્મ સાક્ષાત્કાર થયો હોય એને 20% આત્મ સાક્ષાત્કાર તો 20% પ્રજ્ઞા થાય નહીં, પણ 80% પાછું આવરણ હોય એને. કારણ એને હજુ થોડુંક એને થાય કે બસ આત્મા જુદો દેહ જુદો અનુભવ થાય છે, પણ અમુક બાબતમાં થોડું થયું હોય. પાછું બીજું લીલોતરી છોડવી છે, તપશ્ચર્યા કરવી છે, સ્વાધ્યાય કરવો છે, ત્યાગ કરવો છે, એ બધું ત્યાં અહંકાર હોય ત્યાં પાછું આવરણ ચડી જાય એને. જય સચિદાનંદ. કેતન શાહ પૂછે છે, બે પ્રશ્નો છે અત્યારે, કહે છે બેવ પડ્યા છે અહીંયા. પહેલો એવું છે કે આમાં લખ્યું છે પ્રજ્ઞા નિર્વિકલ્પી છે, ચેતન છે એ મૂળ ચેતન છે, પણ મૂળ ચેતનમાંથી જુદી પડેલી છે. હવે આ ત્રણ શબ્દો સમજાતા નથી, ચેતન છે, મૂળ ચેતન છે અને મૂળ ચેતનમાંથી જુદી પડેલી છે. એટલે મૂળ ચેતન એ મૂળ ચેતન કહેવાય, અને હું શુદ્ધાત્મા છું એ પેલું મિશ્ર ચેતન છૂટ્યું, અને શુદ્ધ ચેતન પદ એટલે શુદ્ધાત્મા પદ શરૂ થયું. તો કે એ અંતરિમ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ અંતરાત્મા દશા એ પ્રજ્ઞારૂપે અત્યારે ફળ કરે, પ્રજ્ઞારૂપે પરિણામ ઊભું થયું છે. કેવળ જ્ઞાન થતા સુધી એની હેલ્પ છે, જે હું કેતનમાં જતો રહે ત્યારે પ્રજ્ઞા એને ચેતવે કે ના શુદ્ધાત્મામાં આવો. જે હું કેતન છું એ છૂટી ગયું છે ખરું, રોંગ બિલીફ છૂટી છે, પણ તોય હજુ ઘણી વખત કેતનના પક્ષમાં જતા રહેવાય, એટલે પ્રજ્ઞા ત્યાં ચેતવે. એટલે છેલ્લા એક થઈ જશે, છેલ્લે કેવળ જ્ઞાન થાય ત્યારે અભેદ થઈ ગયા. પછી જે બુદ્ધિ અહંકાર અજ્ઞાશક્તિ રહી નહીં તો પછી પ્રજ્ઞાનું કામ એ પૂરું થાય છે, અને હું કેવળ જ્ઞાની થઈ જાય પોતે. બીજો પૂછી લો પેલું છે. હવે આમાં લખ્યું છે બુદ્ધિ ઊંચી, બુદ્ધિથી ઊંચી પ્રજ્ઞા, અને પ્રજ્ઞાથી ઊંચું વિજ્ઞાન, આત્મવિજ્ઞાન, એટલે આ કયું વિજ્ઞાન? જે અધ્યાત્મ વિજ્ઞાન કહીએ છીએ ને, જે આજે અક્રમ વિજ્ઞાન આપણું, એમાં તત્વોનું વિજ્ઞાન. તત્વોનું એટલે શું કે આત્મા વિજ્ઞાન કન આત્મા કહેવાય, અને આ જગતની બધી વાસ્તવિકતાઓ બધું વિજ્ઞાનથી આ જગત ઊભું થયું એ વિજ્ઞાનની વાત કહે છે. કે પ્રજ્ઞાથી પણ ઊંચું આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે કહેવાય છે, જે વિજ્ઞાન સ્વરૂપ છું હું કહીએ છીએ ને જે, એટલે આ અંતરાત્મ દશા છે, અને વિજ્ઞાન એટલે પરમાત્મ દશા, નિરાલમ દશા, કેવળ જ્ઞાન દશા, એ વિજ્ઞાનની વાત છે. વિજ્ઞાન સ્વરૂપ એટલે કેવળ આત્માની જે પૂર્ણ દશા થઈ, એબ્સોલ્યુટ આત્મા, એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, એ અપેક્ષાની વાત છે. જય સચિદાનંદ. રૂપેશ બવા, હિમાંશુ શાહ. હલો હલો, જય સચિદાનંદ. એક આવે છે પ્રજ્ઞા જ્ઞાતા દ્રષ્ટા છે, બીજું એ પણ આવે છે કે પ્રજ્ઞા એ મોક્ષ માટે ખટપટી છે, શુદ્ધાત્માની દાસી છે, ચેતવે છે અને મોક્ષે લઈને જ જમશે. તો આ જ્ઞાતા દ્રષ્ટા પણ હોવું અને મોક્ષ માટેનું પક્ષપાતી પણ હોવું, એ બંને કઈ રીતે? રૂપેશથી ઊંધું થઈ જાય, ખબર પડી ત્યારે જ્ઞાતા દ્રષ્ટા તો જ ખબર પડે ને. હા, એટલે એ અપેક્ષા રૂપેશ શું કરે છે એના જ્ઞાતા દ્રષ્ટા, અને રૂપેશ ઊંધું કરે ત્યારે પછી ચેતવે એને, પ્રતિકોણ કરાવે કે ભાઈ આપણે પાછા ફરો, આ તો અવતાર બગડશે, મોક્ષે જવું છે આપણે, એટલે વાળે ત્યારે એ ખટપટ કરીને મોક્ષે ચડાવે, એના જેવી વાત થઈ. બરાબર. એટલે આજે મૂળ આત્માનું જ્ઞાતા દ્રષ્ટા નથી હજુ, હજુ આ વતલી ઇન્ટ્રીમ ગવર્મેન્ટનો જ્ઞાતા દ્રષ્ટા છે, પ્રજ્ઞાથી જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે આપણી ભૂલને જોઈએ છે ત્યારે પ્રજ્ઞાથી જોવાય છે, એ અપેક્ષા એ કહે છે જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. હવે આ તમે જ્ઞાતા દ્રષ્ટાનું આવ્યું, એમાં પણ એક આવે છે, હમણાં કીધું કે સામાયિકમાં જોનારો કોણ છે, તો આમાં કીધું દાદાએ કે પ્રજ્ઞા છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે આત્મા એ જ્ઞાતા દ્રષ્ટા છે,
અને આજ અપ્તવાણીમાં આગળના ચેપ્ટરમાં આઈ થિંક ઓગસ્ટ 12-13 કે 14 દાદાવાણીમાં એવું આવેલું કે સામાયિકમાં જે જ્ઞાતા દ્રષ્ટા છે એ અહંકાર છે, જે બહિર્મુખ હતો એને બદલે અંતર્મુખ થાય છે અને આત્મામાં જે ઝડકે છે એને જોયે છે, તો એ ખરેખર જ્ઞાતા દ્રષ્ટા એ કોને સમજવું? આમાં કેવું છે કે રૂપેશે શું ખાધું, ક્યાં ગયો, એ બુદ્ધિથી અહંકારથી જોવે, જેમાં જે ભૂલચૂક થઈ એ અહંકારને પછી બુદ્ધિ બતાડે, અરે પ્રજ્ઞા બતાડે કે તમે આ તન્મય આકાર થયા, ખોટું કર્યું. એટલે જે દેખાય છે એ બુદ્ધિ દેખાડે, પણ મૂળ વ્યવહારનો ભાગ દેખાડે છે બુદ્ધિ, તો અહંકાર દેખે છે. પછી પ્રજ્ઞાથી એટલે શું, તો કે દોષ રૂપે જે દેખાય, તન્મય આકાર થયો, નેય રૂપે દોષો આપણે જે બુદ્ધિના ડખા દેખાડે, અહંકાર તન્મય આકાર થયો તો એ પ્રજ્ઞાથી દેખાડે છે. અચ્છા, એ રીતે બરાબર. હા પૂછીશી એક, આ તો એક પ્રશ્ન ઓવરઓલ એવું ઊભું થાય છે કે આખા વિજ્ઞાનમાં ઘણી બધી વાતો આવે છે કે જે અલગ અલગ રેફરન્સમાં આવે છે. હવે ટુ બી ઓનેસ્ટ, આખું અપ્તવાણીનું સંકલન તમે અને નિરૂમાએ કર્યું છે, એટલે આપણે અહીંયા સત્સંગમાં ફોડ પડે પછી સમજાય. આત્મા શબ્દ છે તો ક્યારેક મૂળ આત્મા માટે વપરાયો છે, ક્યારેક વ્યવહાર આત્મા માટે વપરાયો છે, ક્યારેક અહંકાર માટે વપરાયો છે, જ્ઞાતના દ્રષ્ટાપનું અલગ અલગ હોય. તો એક તો આના સિવાય અહીંયા આવીએ તો જ ફોડ પડે એમ છે, એના સિવાય બીજું આખું વિજ્ઞાનને આપણે વિઝનમાં લાવવું હોય તેના માટેનું શું યોગ્ય શું જોઈએ? એટલે આ 5 આજ્ઞા વપરાતી જાય છે ને તેમ તેમ બધી આ ફાઇલો ચોખ્ખી થતી જાય છે અને થોડું થોડું વિધિ વાંચન સામાયિક પ્રતિકોણથી ગેડ બેસતી જશે. આખી શિબિર પારાયણથી વધારે ગેડ બેસશે. એટલે અલ્ટિમેટલી બ્રહ્મચર્ય સિદ્ધ થાય ત્યારે સમજાય, સ્પષ્ટન થાય ત્યારે સમજાય, કેવળ જ્ઞાન થાય ત્યારે અનુભવમાં આવે આખું ફૂલ છેલ્લી વસ્તુ. એ તો આગળની વાત છે કેવળ જ્ઞાનની. બ્રહ્મચર્ય સચવાયું એનાથી ઘણી બધી શક્તિ વધે. અને આજે સામાને એડજસ્ટમેન્ટ લેતા જઈએ છીએ આપણે, સામી ફાઇલનો નિકાલ કરવા માટે આપણી પ્રકૃતિના એડજસ્ટમેન્ટ, ત્યારે આપણા કષાયો ઓગાળવા, કષાય છૂટે, ધાર્યું કરવાનું છૂટે, માન અપમાન પડતું મૂકવું પડે, લાલચો છોડ્યું, ત્યારે આ જ્ઞાન વાપરી વાપરીને આ એડજસ્ટમેન્ટ લેતા લેતા જ જ્ઞાન વાપરીએ છીએ. બરાબર. જ્ઞાન વપરાય છે ને ત્યારે બધા પેલા કષાયો તૂટે છે અને એનાથી શક્તિ વધતી જશે, આત્મશક્તિઓ બરાબર જાગૃતિ વધતી જશે. હવે આ એક પુરુષાર્થ છે, કષાયોને ઓગળવાનો, દોષાને ઓગળવાનો, દોષો ચોખ્ખા થતા થતા જ આખું વિજ્ઞાન પ્રગટ થશે. અને બીજું આપણે એવું વિચારીએ કે ચલો વિજ્ઞાન સમજતા જાઓ, અપ્તવાણી દોષોને ઇગ્નોર કરો અને સમજતા જાઓ વધારેમાં વધારે. ના, એ સમજવું એ સારી વસ્તુ છે, એ થિયરિટિકલ થશે અને આ થિયરેટિકલ નું પ્રેક્ટિકલ થશે. બરાબર. અને છેલ્લું, સપોઝ કોઈ એમ વિચારે કે એક વખત હું આ બધું છોડી અને બધી અપ્તવાણીઓ વાંચેલું બધા અત્યાર સુધીના સત્સંગમાં, એનાથી કઈ વિજ્ઞાન નું સમજણ વધે? ના ના, એ બધું થિયરેટિકલ રહેશે અને થિયરેટિકલ કરતા કરતા પછી અહંકારનો પારો ચડ્યા કરશે. લગભગ મને બધી ખબર છે, પણ અમદાવાદમાં રહેતો હોય ને કે છે આપણને મુંબઈની બધી ખબર છે, એ કશું થિયરેટિકલ હોય. પ્રેક્ટિકલ તો આ સેવા કરતાં કરતાં, અથવા તો આ નોકરી ધંધા કરો કે ઘરના મા બાપને કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર કરતાં કરતાં એવી પ્રેક્ટિકલ થશે ને, એ જીવતા સાથે એડજસ્ટમેન્ટ લેવામાં પ્રેક્ટિકલ થશે. ઓકે. જીવતા માણસની પ્રકૃતિ સાથે એડજસ્ટમેન્ટ લેવું પડશે ફાઇલનો સંભાવે નિકાલ કરવા માટે, ત્યારે જ ખરું પ્રેક્ટિકલ થાય છે. બાકી આ થિયરિટિકલ તો નહીં. આમ દાદાએ મને જ કહેલું ને, તારી જાગૃતિ ખૂબ વધી છે પણ થિયરિટિકલ રહેશે તારે. તું અને હું કાગળિયા સાથે કામ કરતો હતો. બરાબર. અને મશીન સાથે. હા. ના, જીવતા સાથે તારું કામ થશે ત્યારે એડજસ્ટમેન્ટ લેવાશે, ત્યારે તારું થિયરિટિકલમાંથી પ્રેક્ટિકલ થશે. ઉપમા કેવી રીતે ઢોકળા કેવી રીતે બનાવ સમજી લો, બસ હું સમજ જ કરું છું. ક્યારે ખાઈશ? તો કે ભાઈ મને પેલા સમજી લેવા દો ને. તો 100 આઈટમ સમજી લીધા પછી કોક દાડો બનાવીએ ને તો પેટ ભરાય ને. આ સમજી લેવું એટલે આ સમજી લેવાનું. લગભગ એ તરલા દલાલ ની ચોપડી મને લગભગ મોઢે છે કે ભાઈ રસગુલ્લા કેવી રીતે બનાવવા, બધા ફ્રેન્કી કેવી રીતે બનાવવાની, આ બનાવવાનું બધું સમજી ગયો કે છે. પછી વાપરવાનું, ભૂખ્યો મરે છે કે ખાવાનું બનાય તો કરો, અને પેલા ઘરવાળા બૂમ પડતે ખાવાનું આપો કશું? તો કે જો તમારે શું ખાવું છું, ઇડલી ઇડલી આવી રીતે બનાવવાની હોય, એટલે પણ ખવડાવો ને સંભાર, તો કે આવું આવું નાખે એટલે સંભાર બને, ચટણી આમ બનાવવાની, મસાલા ઢોસા, અરે પણ ખવડાવો તો કામ, એ ખવડાવો એને પ્રેક્ટિકલ કહેવાય. નામ જાય બરાબર, પ્રેરણા જવું પડશે સેવા, સેવા અને
સ્ટડી પેરેલલ. સ્ટડી તો ઉત્તમ વસ્તુ છે, પણ સ્ટડી કરતા કરતા આ સેવાનો સંજોગ આવે ને ત્યારે પ્રેક્ટિકલ થશે જ્ઞાન. બરાબર. અથવા તો તમે નોકરી કરો છો કે જોબ કરતા હો કે બિઝનેસ કરતા હો, પણ ત્યાંય માણસો સાથે એડજસ્ટમેન્ટ જ્ઞાન સાથે લો. બરાબર. તો પ્રેક્ટિકલ થશે જ્ઞાન. ઓકે. ઘણા તો શું કરે, સેવા બધું બધા આ લોકો કરે, આ નાના છોકરાઓ કે આપણે તો હવે બસ જ્ઞાનમાં જ રહેવું છે, અને થિયરિટિકલ જે રહેવા ગયા છે ને એ ધીમે ધીમે ગબડી પડ્યા છે. ક્યારે બુદ્ધિ અંકા ચડી બેસે છે અને ક્યારે ઊંધો ચાલે છે ને ખબર જ નથી પડતી. અને આ તો અથડામણમાં આવે પછી નિર્દોષ જોવાના, સંભાવે ફાઇલો નિકાલ કરવાનો, અને જેને અથડાય છે તે હું નથી, હું શુદ્ધાત્મા છું, જ્ઞાન ગોઠવવું, એ પ્રેક્ટિકલ થતું જાય. બરાબર. જય સચિદાન. જય સચિદાન. દીપકભાઈ બોલો. આપણે આખું આપેલા શું અંદર ચાલી રહ્યું છે એની વાત કરવી છે, પ્રોસેસ. એટલે એક બાજુ આપણે પ્રજ્ઞા છે, વચ્ચે હું છે, અને બીજી બાજુ અજ્ઞા છે. હવે હુંમાં આપણે 300 ડિગ્રી સુધી જ્ઞાન છે અને બીજું 60 ડિગ્રી ડિસ્ચાર્જ અજ્ઞાન કે અહંકાર કે એક ગણો, બરાબર છે? ના ના, હવે 300 માંથી 60 બાકી રહ્યું અજ્ઞાન. એમ કહું છું 300 જ્ઞાન અને 60 ડિગ્રી અજ્ઞાન, પણ અજ્ઞાન એ ડિસ્ચાર્જ તરીકે છે, એ બરાબર? ના ના, ઉલટાનું હવે વધારવાનું છે જ્ઞાન. આ 300 સુધી તો આપણે આવ્યા તે તો સંસારી જ્ઞાન હતું, હવે આત્મા સંબંધીનું અને અનુભવ કક્ષાનું બધું વધારવાનું છે. હવે ડિગ્રી વધતી જશે જેમ જેમ ફાઇલો ચોખ્ખી થતી જાય. આ મારું સ્વરૂપ નથી, આ મોહ, પાંચ ઇન્દ્રિયના સુખો, ઈચ્છાઓ, પછી આ કષાયો, એ જેમ જેમ ખાલી થાય 301 માં 302 ડિગ્રી થશે, 303 ડિગ્રી. એ જ કહું છું, એટલે હુંમાં 300 ડિગ્રી સુધી છે જ્ઞાન, બીજું 60 ડિગ્રી વધારવાનું છે. પણ એ 60 ડિગ્રી અત્યારે અજ્ઞાન કે ડિસ્ચાર્જ અહંકાર તરીકે છે, બરાબર? તો હવે આપણે જ્યારે 5 આજ્ઞા પાડીએ, હવે આપણે પેલું જેમ એન્જિનિયરિંગમાં સ્ટેટિક ને ડાયનેમિક્સ હોય, આપણે મોમેન્ટ ટુ મોમેન્ટ તરીકે ગણીએ, મોમેન્ટ ટુ મોમેન્ટનો સ્લાઇસ પાડીએ, તો એમાં 5 આજ્ઞા પડાતી હોય તો એ વખતે આપણું ડિસ્ચાર્જ પણ થતું હોય ને? 5 આજ્ઞા પાડી, 5 આજ્ઞા પાડો એટલે ડિસ્ચાર્જ ખાલી થતું જાય, બરાબર? ડિસ્ચાર્જ થયું અને એ જ વખતે સાઇમ્યુલટેનિયસલી ડિસ્ચાર્જ વખતે જોવું ને જાણવાનું થાય છે. એ તો તમારે તપાસ કરવાની, થાય છે કે નથી થતું. ના, એટલે થવું જોઈએ ને એમ કહું છું. એ ડિસ્ચાર્જમાં એ જોવું જાણવું શું છે, એ 5મું લેવલ છે. અને હજુ તો આપણે કહે ને દુઃખ અપાય છે, દુઃખી થવાય છે, મીઠામાં તન્મયાકાર, મીઠામાં હજુ ગમે છે, પછી ઉદયમાં તન્મયાકાર રહેવાય છે. 4 લેવલ સુધર્યા પછી 5મું આવશે. એમને એમ 5મું આવતું નથી, લગભગ કહે ને હું જોયા જ કરું છું, પણ એ કહે ને 2 જ્યાં કર્મોના ફોર્સ ઓછા હોય ત્યાં જોયા કરે, બાકી તન્મયાકાર તો કેટલી જગ્યાએ ખોવાઈ ગયો હોય. આપણે એમ માનીએ કે કર્મોના ફોર્સ ઓછા છે, એમ માનો ને, અત્યારે કાલી કશું છે નહીં બીજું. હા, તો શું પૂછવું છે તમારે? ના, એટલે હું સ્ટેપિંગમાં લઈ જઉં છું. હા, તો સ્ટેપિંગમાં કેવું છે, હું તો સીધી વાત કહું ને, ફાઇલ આવી એનો સંભાવે નિકાલ કરો, નક્કી કરવાનો. પછી પ્રજ્ઞાથી છે કે જાગૃતિથી છે કે કોણ કરે છે એમાં બહુ ઊંડા ઉતરવું નથી. હમણાં તો ફાઇલ આવી એનું સમાધાન થાય, એને દુઃખ ના થાય, એડજસ્ટમેન્ટ લઈએ ફાઇલ જોડે. એમ માનો કે ફાઇલ છે જ નહીં, એટલે એકલા જ બેઠા છો તમે. એ તો એ વખતે ખરેખર મોમેન્ટ ટુ મોમેન્ટ તો તમારું જે ભરેલો માલ છે એ નીકળે છે તો ખરે જ ને, એમ પૂછું છું. તો હોય ને, નીકળતો હોય, બરાબર. તો એ વખતે જોવું જાણવાનું થાય કે નહીં, જે લેવલે હોય? આમાં જોવું જાણવા કરતાં લોઅર સ્ટેપ પર વાતચીતનો પ્રયોગ છે. એ વાતચીત હશે ને તો પછી જોવું જાણવું હોય અત્યારે, બરાબર. પણ વાતચીત ના હોય ને હું જોયા કરું છું, જોયા કરું છું ને, એ ક્યારે ઘૂમી જશે ભરોસો? તો એમ એમ માનો કે વાતચીત થઈ તો બરોબર, એટલે પેલું ડિસ્ચાર્જ નીકળ્યું, બરાબર. પણ એ એટ અ ટાઈમ થાય છે, એટ અ ટાઈમ જ હોય ને, બરાબર. હવે એનું જે પરિણામ આવે તારે પછી એ અનુભવમાં લઈ જાય છે? ના, અનુભવ તો એ ગાંઠ ઓગળ્યા પછી અનુભવ આવશે. આવશે અનુભવ એટલે શું છે કે હજુ તપ તપ કેને કે પૂરેપૂરું જ્ઞાને કરીને થશે, તપ કમિશન વગર, તન્મયાકાર વગર, તો એના આવશે, એટલા આવશે અનુભવ પ્રગટ થશે. અનુભવ એટલે શું, બીજી વખતે એ પરિણામ ઊભું થાય ને તો આપણે ડિસ્ટર્બ ના થઈએ, આપણને અસર ના થાય, સરસ મુક્ત રહી શકીએ, ત્યારે અનુભવ થયો કહેવાય. અને હલી ગયા બીજી વખત તો હજુ અનુભવ કાચો છે, ફરી રીસેટ કરો.
તો પછી આનું પરિણામ શું આવ્યું? ખાલી ડિસ્ચાર્જ જ ઓછો થયો? આજે બહુ મોટું પરિણામ તો છે જ ને. આજે એક એક પળ ઓછું થતું થતું બહુ મોટું. હજુ તો આપણે સ્થૂળ અહંકાર ખાલી નથી કર્યો. સ્થૂળ પછી સૂક્ષ્મ અહંકાર ખાલી કરવાનો, પછી આ કષાયો ખાલી કરવાના, પછી પોતાપણું. અને પોતાપણું એટલે એક શબ્દ છે, પોતાપણું કેટલી રીતે છે પાછું. એટલે ઘણો બધો કચરો ખાલી કરવાનો છે. એટલે આ તો કેવું છે કે એક અવતાર આખો જશે આપણો. પાંચ આજ્ઞા ગોઠવ ઘટો કરવાનું, ચુકાવડાવે એવા કશ ભરેલો માલ છે, પાછો રીસેટ કરતા જવાનું. એમ કરતા કરતા આગળ વધારશે. એટલે આ પ્રોસેસમાં ભરેલો માલ જ ઓછો, ધીમે ધીમે ઓછો થાય છે એમ કહો છો? ભરેલો માલ ઓછો થવાનો, ઓછો થવાનો. અને પછી અનુભવ તો જ્યારે બીજી વાર એનું અસર ના થાય ત્યારે, હા એ ટેસ્ટેડ થાય. જેમ આપણે થિયરેટિક ખબર છે કે ભાઈ 25,000 કપાઈ જાય તો ફાઇલ બનનું ગજું કપાઈ ગયું, હું તો શુદ્ધાત્મા છું, નિમિત્ત નિર્દોષ છે, કર્મનો હિસાબ પૂરો થયો. થિયરેટિકલ બહુ સહેલું છે, અસર ના થાય. અને ખરેખર કપાય ને ત્યાં તો 3 દાડા સુધી હાઈવે થતું હોય કે આ સાલા ખોટું કર્યું, મેં તને ના પાડી તે, આ જવાની જરૂર નહોતી, અને સુકા મને કેશ આપ્યા, ખોટા ગયા ને મારા, તમે લોકો સમજતા નથી. એ બસ કચકચ ચાલ્યા જ કરતી હોય 3-4 દાડા સુધી, ત્યારે ખબર પડે કે થિયરેટિકલ પ્રેક્ટિકલ નથી થયું. હજુ પ્રેક્ટિકલ કોને કહેવાય? આ બધું ગજવું કપાય અને કોક ના ગયા, ના આપણા ગયા હરખુશ, કશું નહીં, પેટનું પાણી ના હલે, વ્યવસ્થિત એટલે સમાધાન જ હોય. પછી બુદ્ધિના ડખા વિકલ્પો ઊભા જ ના થાય, આમ કર્યું હોત તો આમ થાત, આમ ના કર્યું તો આમ થાત, ખોટું થઈ ગયું. એક દાદા પહેલાં આપી દીધા હોત ને તો આ ખોટી રીતે કહે ને કે પુણ્ય તો કમાત, આ ખોટી જગ્યાએ ગયા. કેટલી બુદ્ધિ ચાલુ થાય ને એટલે વ્યવસ્થિત, એટલે પ્રેક્ટિકલ નથી થયું જ્ઞાન, થિયરેટિકલ છે બધું. અને અનુભવ પછી તમે ચારિત્ર, પ્રેક્ટિકલ કહેવાય પછી ચારિત્ર જ્ઞાતા દ્રષ્ટા. એ ચારિત્રનું એક્ઝામ્પલ આપો ને, એ કેવું એનું કેવી રીતનું હોય એનું એક્ઝામ્પલ આપો. આજે ચારિત્ર એટલે શું? એટલે આજે આ દીપક પારકો માણસની જેમ દેખાયા કરે એનું ચારિત્ર. પારકો માણસ એનું રક્ષણ ના હોય, એને દુઃખી થાય, એના દુઃખમાં દુઃખી ના થાય, એના સુખમાં સુખી ના થાય. એક પાડોશી જેમ અથવા પારકા માણસ જેવું વ્યવહાર ચાલ્યા કરતો હોય, એને ખાવાનું જમવાના ટેબલ પરથી ઊભો કરે તો ખબર પડે કે આ ભાઈને ઉઠાડ્યા છે, તો 2-4 જણા ભેગા માણીને ખેંચીને બેસાડે તો બેસાડ્યું દેખાય, મને કશો ફરક ના પડે. પૂતળાની જેમ વ્યવહાર ચાલ્યા કરતો હોય. તો એમાં અનુભવ અને ચારિત્રમાં એક સરખું જ લાગતું હોય લાગે છે, એમાં ફેર શું છે? ફેર ખરો ને, ચારિત્રમાં વર્તનમાં દેખાય. દાદા કહે છે ને, અમને ખબર છે જગત નિર્દોષ છે, તમારે તોય અમારી વાણીમાં નીકળ્યું કે ભાઈ આ ધર્મ આ બરોબર ના કહેવાય. એટલે દોષિત નીકળ્યો શબ્દ એ અમારા ચારિત્રમાં ભૂલ કહેવાય. બાકી અમારા અનુભવમાં 100% છે જગત નિર્દોષ છે. એટલે વાણી વિચાર વર્તનમાં પણ એ નિર્દોષ જ શબ્દ નીકળે ત્યારે અનુભવ દશા, અરે ચારિત્ર કહેવાય. એટલે પેલું ફિઝિકલ છે એમ કહો છો? ચારિત્ર ફિઝિકલ, વિચાર વાણી વર્તન સુધી એનો પડઘો પડે, એનો ચારિત્રનો પડઘો. ચાલો થિયરેટિકલ આપણે સામાયિક તો કરીએ. આજે આમાં એક આવે છે ને, ઈચ્છા અજ્ઞાશક્તિના તાબામાં છે કે સંસારની ઈચ્છા પૂરી કરવા અજ્ઞાશક્તિ હેલ્પ કરે. તો આપણે જુઓ કે આ આપણે ધ્યેય નક્કી કર્યો છે, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. ભાવે કરીને અને વ્યવસ્થિતમાં ફાઇલ બંને જો હો તે ભલે હો, હવે એ નક્કી કર્યું છે 100% નિશ્ચય આપણો. છતાંય પેલી વૃત્તિઓ એટલે ઈચ્છા વિચાર આવે, પછી ખેંચાઈ જવાય, કપડાં ને દાગીનો ને ઘર ને, કહે ને કે સુખ સગવડતા માટે કેટલી ઈચ્છાઓ બધી ઊભી થતી હોય, ગાડીઓ માટે ને. અને એ ઈચ્છા એમાં આપણે 5 લેવલ પકડવાના. ઈચ્છા પૂરી કરવા કોઈને દુઃખો આપીએ છીએ, ઈચ્છા પૂરી ના થાય તો દુઃખી થઈએ છીએ, ઈચ્છા પૂરી થાય તો મજા આવી જાય છે, ઈચ્છા એની પાછળ જાગૃતિ રહે છે કે આ સંસારી ભાવો બધા મોક્ષ માટે બાધક કારણ છે, એવું કંઈ જાગૃતિ આવે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાય છે, એ બધું 5 લેવલ ચેક કરવા છે. દરેક બાબતની ઈચ્છાઓની પાછળ જેમ જેમ પ્રત્યાખ્યાન લેવાશે, પહેલાં ખબર પડશે કે આ મોહ ખોટો છે, પછી આ ના હોવું જોઈએ, એ મોહને ડીવેલ્યુ કરી નાખીએ, પ્રત્યાખ્યાન લેવાતા જાય, તેમ તેમ એ ગાંઠ ઓગળશે. ખાવા પીવાની, પહેરવા ઓઢવાની, હરવા ફરવાની, પછી આ ભોગવવાની
એટલે પાંચ ઇન્દ્રિયના સુખોની ઈચ્છા હોય છે, પછી માન મળે, લાભ મળે, લક્ષ્મી મળે, એ ધાર્યું થાય એ બધી ઈચ્છા હોય છે, કે આપણને આ પદ મળે, સત્તા મળે, અધિકાર મળે, એ ઈચ્છા હોય, બધા મને પૂજે ઇમ્પ્રેશનની ઈચ્છાઓ હોય બધી. જો સામાયિકમાં કષાયોની અને પાંચ ઇન્દ્રિયના મોહની સામે જાગ્રત રહેવું છે આપણે. અને આ ભરેલો માલ છે એ માલ વ્યવસ્થિતનો નિયમ છે કે એના ટાઈમે ઈચ્છા પૂરી થશે, એ ના થઈ હોય ઈચ્છા ત્યાં સુધી અહીં સળગ્યા કરે, નિમિત્તને ગુનેગાર જોઈએ અથવા તો કોકને દજાડીએ, કોકની ભૂલો દેખાડીએ, દેખાય, કમ્પેરિઝન ઊભા થાય, એને મળ્યું, અમારા જેવા ના મળ્યું, એ બધું જે ભાઈ ભગવટા આપે અંદર એ જ્ઞાને કરીને ઓગાળો કે મારો ધ્યેય તો શુદ્ધાત્મા અનુભવ, મારો મોક્ષનો ધ્યેય છે, શુદ્ધાત્મા અનુભવનો ધ્યેય છે, સ્પષ્ટ વેદનનો ધ્યેય છે, અને એમાં આ મોહ, આ ઈચ્છા એ બાધક નડે છે. મને વિષય સુખની ઈચ્છા હોય એ બધું બાધક નડે છે. એટલે આ બધા દોષોને સામાયિકમાં જોઈએ, મોહને, ઈચ્છાને, સંસારી સુખો ભોગવવાની લાલચોને, કશાય વિષયના, અને જુદાપણાની જાગૃતિથી ફાઇલ બંને આખું સ્ટડી પણ કરીએ, અને ચીકણો હિસાબ હોય ત્યાં કોકને દુઃખ અપાતા હોય, કોકના દોષ જોવાતા હોય, તો પ્રતિગુણ પ્રત્યાખ્યાને કરાવીએ કે ભાઈ આ ઊંધામાંથી બહાર નીકળો. આ બધાને સમજાય છે ને? તો સામાયિક લઈએ, વિધિ કરીએ. બોલો. હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં સંસારી સુખો ભોગવવા તેમજ કશાયના સુખો ભોગવવા માટે માન, લોભ, મોહ, લાલચ તે માટે જે જે ઈચ્છાઓ ઊભી થઈ હોય, પાંચ ઇન્દ્રિયના સુખોની, વિષય સુખોની જે જે ઈચ્છા ઊભી થઈ હોય એમાં જુદાપણાની જાગૃતિ રાખી, કશાયના પરિણામ દેખાડી, ડીવેલ્યુ કરી ઈચ્છા રહિત દશા સુધી પહોંચાય તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. પાંચ લેવલની જાગૃતિ ગોઠવી જ્ઞાને કરીને ઈચ્છાના પ્રત્યાખ્યાન થાય એવી સામાયિક કરવાની શક્તિ આપો. વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, શુદ્ધાત્મા અનુભવમાં આગળ વધવું છે, એ ધ્યેય સિદ્ધ કરવો છે, તેમાં ઈચ્છારૂપી દોષ જ્યાં જ્યાં ઊભો થતો હોય તે જ્ઞાને કરીને ચોખ્ખો કરો તેવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. Shut that match.
જય સચિદાનંદ. હવે આપણે શું આરતી કરીશું?